वंद्यश्च कर्मिभिः योगिभिश्च अध्वरे हृदये च जागृवद्भिः जागरणशीलवद्भिः अप्रमत्तैः इत्येतत् हविष्मद्भिः आज्यादिमद्भिः ध्यानभावनावद्भिश्च मनुष्येभिः मनुष्यैः अग्निः एतद्वै तत् तदेव प्रकृतं ब्रह्म। किंचन वै दिवे दिवे दर्रो अहनि हनि दर्रोज्ये ईड्यः स्तुत्यः वंद्यश्च। जे अग्नि ईड्य है, अग्नि एटले के परमात्मा, तो आपणे जेवी रीते कोई मूर्तिमां भगवानी उपासना करता होय तो ए लोको अग्निमां भगवानी उपासना करता होय। एटले वैदिक कालमां अग्नि એ ઈશ્વરનું પ્રતીક હતું। મારે અગ્નિનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દિવે દિવે દરરોજ અહની અહની સ્તુત્ય સદજની સ્તુતિ કરવામાં આવે છે। વંદ્યશ્ચ સજ્જને વંદન કરવામાં આવે છે। કોણ આવડે? કર્મીભિ યોગિભિશ્ચ। આ કર્મી લોકો હોય એ પોતાના વેદીમાં રહેલા અગ્નિનું સતત વંદના કરતા હોય, સ્તુતિ કરતા હોય। યોગીઓ પોતાના હૃદયમાં રહેલા અગ્નિની વંદનાને સ્તુતિ કરતા હોય। અધ્વરે હૃદય છે, અધ્વરે એટલે પેલી વેદી, તો જે કર્મી લોકો હોય એ વેદીમાં રહેલા અગ્નિની સ્તુતિ કરતા હોય, અને યોગી લોકો હોય બધા હૃદયમાં રહેલા અગ્નિની સ્તુતિ કરતા હોય। જાગૃત ભી જાગરણશીલવત ભી, જાગૃત એટલે જે અત્યંત જાગ્રત છે, સજાગ મનુષ્યો છે। કારણ કે ધ્યાન કરવા માટે, સેવન કરવા માટે સજાગતા ખૂબ જ જોઈએ, નહીં તો દૂધ જ ઉભરે છે। આપણે સજાગ ન, દૂધ શુદ્ધ આમ દૂધ આમ ગરમ કરવા મૂક્યું હોય તો સજાગ ન તો ક્યારે ઉભરાય ખબર ના પડે। ચાય પણ સવારમાં કરતાં કરતાં કેટલી વાર ઉભરાઈ જતી હોય, કારણ જો આમ પહેલાં દૂધ નાખીને ચા બનાવતા હોય, જરાક આડાવડા થયા દૂધ રાહ જ જોઈ રહ્યો હોય, કારણ આની નજર ક્યાંક ગઈ ને તરત ઉભરાઈ જાય, અને એવું શાંતિથી ઉભરાય ખબર પણ ના પડે, અડધું પડધું જતું રહે ઘણી વાર। તો મને તો એક વાર યાદ છે કે દૂધ ગરમ કરીને અંદર કંઈક કરવા ગયો, પછી અંદર જઈને લખવાનું મેં તો શરૂ કરી દીધું, એટલે દૂધ તો ભૂલાઈ ગયો મંગલમની અંદર, પછી કંઈક લખવા વાંચવાનું કંઈક શરૂ થઈ ગયો, બસ પછી તો દૂધ ભૂલાઈ ગયો તો ભૂલાઈ ગયો। પછી જે ધુમાડા થાય ને જે પછી તારે વાસ આવો કે છે નહીં, પેલા બાજુવાળા લોકો મને કે નીચે કંઈ આ લોકો પાંદડા પાડે છે, મને એમ જ લાગે બીજેથી ધૂળા આવતો હશે। પોણા કલાક પછી બહાર ગયો ત્યારે તો આહા હા બધું આમ તપેલી વપેલી તો ઠીક છે, પણ દૂધ ભળતું હતું, દૂધમાંથી પણ ભડકા નીકળતા હતા। એટલે આપણે જાગ્રત ના હોઈએ તો કેવી આ વસ્તુનું સેવન કરવું અત્યંત કઠિન હોય છે। જાગૃવત ભય, અત્યંત જાગરણશીલ સજાગ મનુષ્યો છે। અપ્રમત્ત જેનામાં પ્રમાદ નથી, પ્રમાદ એટલે બે ધ્યાન, પણ ધ્યાન વગર નહીં, બે ધ્યાન, જે ધ્યાન ન હોય તો ઊંઘી જાય। આ બે ધ્યાન એટલે શું? જે હોવું જોઈએ ને બીજે ધ્યાન હોય ને, આમ બે ધ્યાન એટલે એટલે પ્રમાદી। અપ્રમત્ત એટલે જે અત્યંત સજાગ છે, અત્યંત કેવા છે તો કે ધ્યાન રાખનારા છે, સજાગ મનુષ્યો છે, એમના વડે હવિષ્મદ્ભિ આજ્યાદિમદ્ભિ ધ્યાન ભાવનાવદ્ભિશ્ચ। આમ ક્યાં તો ધ્યાન વડે કે ભાવના વડે કે પછી અગ્નિમાં અર્પણ વડે, જે અગ્નિનું વિરાટ પુરુષનું આ બધા લોકો સેવન કરી રહ્યા છે। કર્મકાંડની લોકો જે પરમાત્માનું આ વેદીમાં રહેલા અગ્નિરૂપે સત સેવન કરી રહ્યા છે, એની પૂજા કરી રહ્યા છે, વંદના કરી રહ્યા છે, અને સદાનું ધ્યાન કરી રહ્યા છે, અને યોગ્ય લોકો પોતાના હૃદયમાં રહેલા પરમાત્મા અગ્નિનું સતત ધ્યાન કરી રહ્યા છે, સ્તુતિ કરી રહ્યા છે, વંદના કરી રહ્યા છે। આમ સર્વ વેદીમાં રહેલા પરમાત્માને અને સર્વ હૃદયમાં રહેલા પરમાત્માને જે જાણે છે, અથવા જે સર્વ વેદીમાં અગ્નિરૂપે રહેલો છે, સર્વ હૃદયમાં પણ જે ધ્યેય વિષય રૂપે રહેલો છે, એને જે જાણે છે, એ પેલા જ પરમાત્માને જાણે છે, એ પરમબ્રહ્મ એ તદ્વૈત એને જાણે છે, એ પરમબ્રહ્મને જાણે છે, જેના વિશે હે નચિકેતા તે પૃચ્છા કરેલી છે। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम्।
सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेदि मूर्ति भेद विभागिने व्योमवत् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। मध्वदं वेद आत्मानं जीवमन्तिका ईशानं भूतभव्यस्य न ततो विजुगुप्सते एतद्वैतत यः पूर्वं तपसो जातम् अद्भ्यः पूर्वमजायत गुहां प्रविश्य तिष्ठन्तम् यो भूतेभिर्व्यपश्यत एतद्वैतत या प्राणेन संभवति अदितिर्देवतामयी गुहां प्रविश्य तिष्ठन्तीं या भूतेभिर्व्यजायत एतद्वैतत अरण्योर्निहितो जातवेदाः गर्भैव सुभृतो गर्भिणीभिः दिवे दिव ईड्यो जागृवद्भिः हविष्मद्भिर्मनुष्येभिरग्निः एतद्वैतत। अमंत्रमा भगवानु सर्वात्मत्व समझावे छे केवल देश परमात्मा परम ब्रह्म सर्वनो आत्मा छे। यः पूर्वं तपसो जातम् अद्भ्यः पूर्वं अजायत एत परमात्मा हिरण्यगर्भ छे। पूर्वं तपसः जातम् तपसः ज्ञानादि लक्षणात् ब्रह्मणः जातम्। ब्रह्म अर्थात परमात्मा जी ज्ञान लक्षण यह सर्वज्ञ सर्ववित यस्य ज्ञानमयम् तपः जिस सर्वज्ञ से सर्ववित ज्ञान जनु तपस्य अर्थात परमात्मा ज्ञान स्वरूप छे। अने ज्ञान एज तपस के तपश्चर्या छे। तपसः जातम् तपस्माधि हिरण्यगर्भनो जन्म थयो अर्थात ए ज्ञान स्वरूप परमात्मा मधि हिरण्यगर्भनो जन्म थयो। जन्म एटले जेवी रीते घड़ानो माटीमांथी जन्म थयो अर्थात माटी ज घड़ा रूपे जन्मी के माटी ज घड़ा रूपे व्यक्त थई। अने ते रीते ज्यारे आपणे कहीए के हिरण्यगर्भनो परमात्माथी परम ब्रह्ममांथी जन्म थयो अर्थात ए परमात्मा हिरण्यगर्भ रूपे अभिव्यक्त थयो। એટલે કે પરમાત્માએ આ ઉપાધિમાં પ્રવેશ કરવા માટે એ પોતે નિરાકાર કે નિર્ગુણ સર્વ ઉપાધિ પર હોવાને કારણે એવું સ્વરૂપ ધારણ કરવું પડે જેથી એ ઉપાધિમાં પ્રવેશ કરી શકે। જેમ કે વીજળી આ
अंधकार नो नाश करवा माटे वीजळी तो प्रकाश ने अंधकार बंने थी पर होवाने कारणे सीधे सीधे अंधकार नो नाश न करी सके अने वीजळी ज्यारे बल्ब द्वारा अभिव्यक्त थाय प्रकाश रूपे त्यारे ज अंधकार नो नाश करी सके। अंते जे पण परमात्मा एम कहे के प्रवेश करे छे, क्यों तो प्रवेश करे, ए बोलो उपाधि धारण करे, समष्टि उपाधि धारण करे अर्थात हिरण्यगर्भ है, अने पछी आ भिन्न उपाधि में जाने, भिन्न भिन्न उपाधि में जाने के प्रवेश करे अंतर्यामी रूपे अर्थात एज परमात्मा हिरण्य गर्भ बनीने दरेकना अंतःकरणनी अंदर अंतर्यामी रूपे प्रविष्ट थयेलो छे। गुहां प्रविश्य तिष्ठन्तम्, आम अंतःकरण रूपी गुफा में प्रवेश करने जे अत्यारे तिष्ठन्तम्, जे अत्यारे त्यां विद्यमान छे। शब्दादीन उपलभमानम्, अने जे आ शब्द स्पर्श रूप रस आ बधा विषयोनो अनुभव करी रह्यो छे। करता भोक्ता सुखी दुखी आ प्रकारे जे भिन्न भिन्न प्रकारना वेश भजवी रह्यो छे, ए ज जेने आपणे जीव कहीए छे, ए ज परमात्माए आ उपाधिमां प्रवेश कर्यो छे, ए ज अंतसर्वनो आत्मा छे। यह पश्यति, आ रीते परमात्माने सर्वना आत्मरूपे जे जुए छे, ते ज वास्तवमां ए ज ब्रह्मने जुए छे, जेना विषे नचिकेताए पृच्छा करेली। ए ज हिरण्यगर्भने अदिति कहेवामां आवे, अदिति देवतामयी, देवतात्मिका, सर्वदेवतात्मिका, सर्वदेवताओनो आत्मा हिरण्यगर्भ ज सर्वदेवताओनो आत्मा छे, अर्थात आ सर्वदेवताओ हिरण्यगर्भना अंग छे। जेम आँख कान नाक आ बधा मारा अंग छे, अने सर्वनो हूँ आत्मा छु, अंते रीते आ सूर्य हिरण्यगर्भनी न चक्षु छे, दिशाओ एना श्रोत्र छे, पृथ्वी एना चरण छे, स्वर्ग एनु मस्तक छे, अंतरिक्ष एनी नाभी छे, अग्नि एनु मुख छे, चंद्रमा एनु मन छे। आ रीते आ बधा देवताओ कोण, एना अंग छे। हूँ जेवी रीते मारा आँख कान हाथ पग आ बधाय अंगनो जेम आत्मा छु, अंते रीते हिरण्यगर्भ आ सर्व देवताओनो आत्मा छे, अंते जेने देवतामयी अदिति। आम अदिति अर्थात सर्व देवताओनी माता, माता एटले के उपादान कारण, अंते जी अदिति एटले के हिरण्यगर्भ सर्व देवताओनो उपादान कारण छे, सर्व देवताओनो आत्मा छे। ए ज आ भिन्न भिन्न देवताओनो रूपमां अभिव्यक्त थाय छे, आज दैविक स्तरे, आध्यात्मिक स्तरे। आध्यात्मिक स्तरे ज्ञानेन्द्रियो कर्मेन्द्रियो आ बधा देवताओ छे, आज दैविक स्तरे अग्नि के वायु के सूर्य आ बधा देवताओ छे। आ सर्व देवताओनी माता अर्थात सर्व देवताओ ज जेना एनो जे आत्मा छे, ए हिरण्यगर्भने अदिति कहेवामां आवे। अदनात् अदितिहि, शब्दादीनाम अदनात् अदितिहि, शब्द स्पर्श वगैरेनो जे भक्षण करे छे अर्थात आ बधा विषयनो जे अनुभव करे छे, ए सर्व विषयनो जे साक्षी छे, ए अंतर्यामी एने अदिति कहेवामां आवे। अर्थात ए परमात्मा अदिति रूपे सर्वनो आत्मा छे। आपणे ओळख ओळखाण आपे छे परमात्मानी केवी रीते सर्वनो आत्मा छे। ए ज अग्नि छे, ए ज विराट छे, विराट अर्थात समग्र अभिव्यक्त जगत, नाम रूपात्मक जगतनो जे आत्मा छे ने कहेवाय छे विराट। एक उपाधिनो आत्मा छे ने कहेवाय छे जीव, आ सर्व उपाधिनो आत्मा छे एने कहेवाय छे विराट। विश्वरूप, जो अर्जुन दर्शन कर्या के भगवान आ समग्र विश्वना आत्मा छे, एटले कोई अरण्य हो अने कहेवाय प्रमाणे ए विराट, एने विराटनो प्रतीक छे अग्नि। विराटनी उपासना अग्नि रूपे करवामां आवती होय छे, वेदीमां जे अग्नि प्रगटावामां आवे छे त्यां विराटनो आवाहन करवामां आवतो होय छे, अने रीते विराटनी उपासना થતી હોય તો અગ્નિ વિશે કહે છે। અર્થાત વિરાટ એ અગ્નિ રૂપે સર્વનો આત્મા છે। અરણ્ય હો નિહિત જાત વેદાહ, આ જાત વેદાહ અર્થાત અગ્નિ બે અરણ્ય અંદર રહેલો છે, અંતે જ્યારે મંથન કરવામાં આવે ત્યારે અંદર અવ્યક્ત અવસ્થામાં રહેલો એ જ વિરાટ કે જાત વેદાહ કે અગ્નિ વ્યક્ત થતો હોય છે। અરણ્ય હો નિહિત જાત વેદાહ, એ જાત વેદાહ કે વિરાટ પુરુષ આ બંને અરણ્યમાં રહેલો છે, અને અગ્નિ જેનું સતત સેવન થઈ રહ્યું છે, સતત એની કાળજી લેવા રહી છે, સતત એનું ધ્યાન રખાઈ રહ્યું છે। તો ધ્યાન રાખવા માટે ધ્યાન કેવી રીતે રખાય, આ સજાતીય વૃત્તિપ્રવાહ કેમ જળવાય, ગર્ભ ઇવ સુભૃત ગર્ભિણી ભી,
જેમ ગર્ભિણી સ્ત્રીઓ પોતાના ગર્ભનું કેવી સારી રીતે દરકાર કરતી હોય છે, કેવું સતત ધ્યાન કરતી હોય છે, જે કંઈ પ્રવૃત્તિ કરે સર્વ પ્રવૃત્તિની પાછળ આ તો હોવાનું જ, શું ખાધું, શું પીધું, કેમ બેઠા, કેમ ઉઠ્યા, શું કરે, બધાની પાછળ જેમ પેલો ગર્ભ એનું ધ્યાન સતત રખાતું હોય છે, એ ધ્યાન સજાતીય વૃત્તિ પ્રવાહ, ભલે બધું જ કામ થતું હોય તો પણ એ બધા કામનું કેન્દ્ર કોણ હોય, એ જ ગર્ભ. અને તે રીતે જે યોગી લોકો, જે કર્મકાંડી લોકો કે અગ્નિહોત્રી લોકો સતત અગ્નિ માટે ધ્યાન રાખતા હોય છે, દિવે દિવે ઈડ્ય, દરરોજ જેની સ્તુતિ થતી હોય છે, વંદના થતી હોય છે, પૂજા થતી હોય છે, જાગૃત ભી હવિષ્મદ ભી મનુષ્ય ભી, જાગૃત ભી અર્થાત સજાગ જે છે, હવિષ્મદ ભી જે સર્વ હવિષ વગેરે પ્રદાન કરનારા છે, આવા મનુષ્ય વડે સતત જેનું સેવન થાય છે, સતત જેનું હૃદયમાં ધ્યાન થાય છે, આમ સતત વેદીમાં જેનું ધ્યાન રાખવામાં આવે છે, અને યોગી લોકો હૃદયમાં જેનું સતત ધ્યાન કરતા હોય, એ જ પરમાત્મા વિરાટ સ્વરૂપ અગ્નિ છે, એ જ સર્વનો આત્મા છે. એ જ બ્રહ્મ સર્વાત્મા કે છે, સર્વનો આત્મા છે. નવો મંત્રમાં એ કહે છે, યતશ્ચોદેતિ સૂર્યઃ અસ્તમ યત્ર ચ ગચ્છતિ તમ દેવાઃ સર્વે અર્પિતાઃ તદુનાત્યેતિ કશ્ચન એતદ્વૈતદ. યદશ્ચ ઉદયતિ સૂર્યઃ અસ્તમ યત્ર ચ ગચ્છતિ, જેના બધા સૂર્ય ઉદય થાય છે અને જેમાં સૂર્યનો અસ્ત થાય છે એ પરમાત્મા છે, જેમાંથી સૂર્યનો ઉદય થાય છે અને જેમાં સૂર્યનો અસ્ત થાય છે. તમ દેવાઃ સર્વે અર્પિતાઃ, આ બધા દેવતાઓ અર્પિતાઃ એનામાં જ પ્રતિષ્ઠિત છે, અર્થાત બધા દેવતાનો ઉદય પણ એમાંથી જ થાય છે, અસ્ત પણ એમાં થાય છે. તદુનાત્યેતિ કશ્ચન, કોઈ પણ ક્યારે એને આંબીને કે છોડીને જઈ ના શકે, અર્થાત કોઈ પણ એનાથી ભિન્ન ના હોઈ શકે. એ તદ્વૈત આ જ તત્વ છે, હે નચિકેતા, જેના વિશે તે પૃચ્છા કરી લઈ. જો ભાષ્યમાં શંકરાચાર્ય સમજાવે છે, યતશ્ચ યસ્માત પ્રાણાત ઉદેતિ ઉત્તિષ્ઠતિ સૂર્યઃ અસ્તમ નિમ્લોચનમ યત્ર યસ્મિન્નેવ ચ પ્રાણે અહન્યહનિ ગચ્છતિ તમ પ્રાણમ આત્માનમ દેવાઃ અજ્ઞાદયઃ અધિદૈવમ વાગાદયશ્ચ અધ્યાત્મમ સર્વે વિશ્વે અરાહ ઇવ રથનાભૌ અર્પિતાઃ સંપ્રવેશિતાઃ સ્થિતિકાલે. યતઃ જેમાંથી, ઉદયતિ સૂર્યઃ, સૂર્યનો ઉદય જેમાંથી થાય છે, શમાંથી સૂર્યનો ઉદય થાય છે, યત યસ્માત પ્રાણાત, જે હિરણ્ય ગર્ભની વાત ચાલી રહી છે, જે પ્રમાત્માની સગુણ પરમાત્માની વાત ચાલી રહી છે. સર્વનો આત્મા જ્યારે કહીએ છીએ ત્યારે એ પ્રખ્યો પરમાત્મા સગુણ બ્રહ્મ, એ સગુણ બ્રહ્મ એને જ હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે, એને જ પ્રાણ પણ કહેવામાં આવે છે. પ્રાણ અર્થાત શક્તિ, હિરણ્ય ગર્ભ સમગ્ર શક્તિનો આશ્રય છે. સર્વ જ્ઞાન શક્તિ, ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ આ બધાનો આશ્રય કોણ છે? હિરણ્ય ગર્ભ. જેમ આપણા સૂક્ષ્મ શરીરમાં આપણી જ્ઞાન શક્તિ છે, ક્રિયાશક્તિ છે, ઈચ્છાશક્તિ છે, આ બધી શક્તિઓ ક્યાં રહેલી છે? સૂક્ષ્મ શરીરમાં. જ્ઞાન શક્તિ બુદ્ધિમાં, ઈચ્છાશક્તિ મનમાં, ક્રિયાશક્તિ પ્રાણમાં. આ ત્રણ અંગોનું અવયવોનું બનેલું છે આપણું સૂક્ષ્મ શરીર. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ પ્રાણ,
मन और बुद्धि आ 70 अवयव नु सूक्ष्म शरीर बनेलु छे। केम ने सूक्ष्म कहेवामां आवे छे? कारण के इंद्रिय थी एना दर्शन न थई शके एटला माटे। अंत थी आपणे एम कहीए के जन्मनो अर्थ एक सूक्ष्म शरीर नो एक स्थूल शरीर साथे संयोग, मृत्यु नो अर्थ ए सूक्ष्म शरीर नो आ स्थूल शरीर साथे नो वियोग। तो आने सूक्ष्म शरीर कहेवामां आवे छे। अने ए ज एक देह मांथी बीजा देह नी अंदर हमेशा एनु अतिक्रमण एनु उत्क्रमण थतुं उत्क्रमण थतुं होय छे। उत्क्रामंतम स्थितम वापी एटले उत्क्रमण थतुं होय छे। अर्थात જ્યારે આ જીવ પ્રયાણ કરતા રહે એ સૂક્ષ્મ શરીરને પોતાની સાથે લઈ જાય અને એની સાથે બીજા દેહમાં પ્રવેશ કરે। આ આપણું વ્યક્તિગત સૂક્ષ્મ શરીર છે, એમાં જ બધા સંસ્કારો રહેલા છે। જે કે સંસ્કારી કર્મ કરીએ એના કર્મના જે સંસ્કારો હોય બધા આ મનમાં કે સૂક્ષ્મ શરીરમાં રહેલા છે। આપ મેં કહ્યું બુદ્ધિ એ સૂક્ષ્મ શરીરનો અવયવ હોવાના કારણે આપણી જે જ્ઞાન શક્તિ છે એનો આશ્રય કોણ છે? સૂક્ષ્મ શરીર। ઈચ્છાશક્તિ મનમાં છે, ઈચ્છાશક્તિનો આશ્રય કોણ છે? સૂક્ષ્મ શરીર। ક્રિયાશક્તિ પ્રાણમાં છે, પ્રાણનો આશ્રય કોણ છે? સૂક્ષ્મ શરીર। આમ જેવી રીતે આપણા વ્યક્તિગત સૂક્ષ્મ શરીરમાં ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ આ ત્રણ શક્તિઓ રહેલી છે, તે રીતે કલ્પના કરો સમષ્ટિ સૂક્ષ્મ શરીર। આ બધાના સૂક્ષ્મ શરીરનો જે સમૂહ છે એને આપણે હિરણ્યગર્ભ કહીએ છીએ। અંદરથી સર્વ ઈચ્છાશક્તિ, સર્વ જ્ઞાન શક્તિ, સર્વ ક્રિયાશક્તિ આ બધી એનો આશ્રય કોણ છે? હિરણ્યગર્ભ। એટલે એને પ્રાણ પણ કહેવામાં આવે છે। એટલા માટે કે આ બધી શક્તિઓમાં પ્રાણ કે ક્રિયાશક્તિ ઘણીવાર સૌથી અગત્યને બની જાય છે, કે એમાંથી જ એ શક્તિમાંથી જગતનું સર્જન, શક્તિ વડે જગતનું સર્જન થાય, પાલન થાય, નિયમન થાય। અને છેવટે આ ત્રણ શક્તિઓમાં પણ પ્રાણશક્તિ અગત્યને એટલા માટે બની રહે છે કે આ પ્રાણ જે છે એ જ ખરેખર આપણા મનને પોષણ આપતું હોય છે, બુદ્ધિને પોષણ આપતું હોય છે, જ્ઞાનેન્દ્રિયોને પોષણ આપતું હોય છે, કર્મેન્દ્રિયોને પોષણ આપતું હોય છે। આ કોઈ પણ ઇન્દ્રિયો પ્રાણ વગર ક્યારેય પણ પોતાનું કાર્ય ન કરી શકે। પ્રાણ, પ્રાણશક્તિ બધામાં જોઈએ। આમ તો ઇન્દ્રિયોમાં બે પ્રકારની શક્તિ છે, એક પ્રકાશન શક્તિ અને બીજી ચલન શક્તિ। જો આંખોની અંદર આંખો શું કરે છે? પોતાના રૂપ રંગને પ્રકાશિત કરે છે। પણ આંખો ક્યારે રૂપ રંગને પ્રકાશિત કરી શકે? આંખની અંદર પણ કોઈ પ્રકારનું ચલન જ્યારે થાય કે કયો હાલે કે જે કંઈ થતું હોય એવું ચલન થાય તો જ આંખ ખરેખર પોતાનું કાર્ય કરવા માટે સક્ષમ બને। કાન શબ્દોને પ્રકાશિત કરે છે, એમાં કંઈક સ્પંદન થતું હોય તો જ કાન શબ્દો સાંભળી શકે। હાથ કર્મ કરે, હાથમાં સ્પંદન થાય ત્યારે કર્મગુરુ શક્તિમાં કર્મ કરી શકે। આપણી જીભ પણ સ્વાદ ગ્રહણ કરે, એ જીવમાં પણ સૂક્ષ્મ પ્રકારનું સ્પંદન થાય તો જ આપણે સ્વાદને ગ્રહણ કરી શકીએ, ન ગ્રહણ કરી શકીએ। આમ આપણી ઇન્દ્રિયો પોતપોતાનું કર્મ કરી શકે છે, અર્થાત પોતપોતાના વિષયોને પ્રકાશિત કરી શકે છે। આમ ચક્ષુ રૂપરંગને પ્રકાશિત કરે છે, શ્રોત્ર શબ્દને પ્રકાશિત કરે છે, આપણે રસનેન્દ્રિય રસને કે સ્વાદને પ્રકાશિત કરે છે। આમ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને પ્રકાશિત કરે છે। આમ દરેક ઇન્દ્રિયમાં પ્રકાશન સામર્થ્ય છે, પણ જોડે જોડે ઇન્દ્રિયો ત્યારે જ પ્રકાશિત કરી શકે જ્યારે ઇન્દ્રિયોમાં પેલું સ્પંદન પણ રહેલું હોય। આમ દરેક ઇન્દ્રિયમાં સ્પંદન થાય ત્યારે જ ઇન્દ્રિય પોતાનું કાર્ય કરી શકે, સ્પંદન ન થાય, આંખો હોય આંખોમાં સ્પંદન બંધ થઈ જાય તો પછી આંખો જોઈ ના શકે, કાન હોય પણ સ્પંદન બંધ થઈ જાય તો કાન ન સાંભળી શકે। એ સ્પંદન કોણ, સ્પંદન કોને કારણે છે? પ્રાણને કારણે। આમ પ્રત્યેક ઇન્દ્રિયમાં પેલું સ્પંદન થાય છે જેને કારણે ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરી શકે છે, એ કોને કારણે? પ્રાણશક્તિને કારણે। અને જેમ જેમ ઉંમર વધે અને પ્રાણશક્તિ ક્ષીણ થતી જાય તેમ તેમ આ ઇન્દ્રિયોની કાર્યશીલતા પણ ઓછી થતી જાય। આંખો બરાબર જોઈ ન શકે, કાન બરાબર સાંભળી ન શકે, હા પગ બરાબર ચાલી ન શકે, એ કેમ? કારણ કે પ્રાણશક્તિ મંદ પડી ગઈ। અંતેથી ઇન્દ્રિયો પોતાનું કાર્ય કરવા માટે ક્ષમતા ધરાવે છે કે દરેક ઇન્દ્રિયમાં સ્પંદન, એ સ્પંદન કોણ પ્રદાન કરે છે? પ્રાણ। એટલે ખરેખર આ ત્રણેય ઈચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ, મન બુદ્ધિ અને પ્રાણમાં સૌથી અગત્યનું કોણ? સૂક્ષ્મ શરીરમાં સૌથી અગત્યનું કોણ? તો કે પ્રાણ। એ હોય તો જ સૂક્ષ્મ શરીરના બીજા બધા અવયવો કાર્યશીલ બની શકે, નિતર ન બની શકે। અને એટલા જ માટે પ્રાણનું પ્રાધાન્ય હોવાના કારણે હિરણ્યગર્ભને પ્રાણ પણ કહેવામાં આવે છે।
એટલે શંકરાચાર્ય કહે છે યતશ્ચ યસ્માત પ્રાણાત, પ્રાણ એટલે હિરણ્ય ગર્ભાત, જે પ્રાણમાંથી, જે સમષ્ટિ પ્રાણમાંથી, સમષ્ટિ શક્તિમાંથી, એટલે હિરણ્ય ગર્ભમાંથી ઉદયથી સૂર્ય, સૂર્યનો ઉદય થાય છે, અસ્તમ યત્ર જ ગચ્છતિ, અને સૂર્યનો જેવો અસ્ત થાય છે, વિચાર કરો સૂર્યનો ઉદય શમાંથી થાય છે, વાયુમાંથી થાય છે. રાત્રે સૂર્ય પણ આથમી ગયો હોય, ચંદ્ર પણ આથમી ગયો હોય, અગ્નિ પણ શાંત થઈ ગયો હોય, આમ બધા દેવતાઓ રાત્રે જ્યારે શાંત થઈ ગયા હોય કે આથમી ગયા હોય, ત્યારે પણ આ જે વાયુ છે એ સતત કાર્યશીલ હોય, વાયુ ક્યારે આથમતો નથી. એટલે એમ કહી શકાય કે બધા દેવતાઓ જે છે એ રાત્રે, અગ્નિ દેવતા, ચંદ્ર દેવતા, સૂર્ય દેવતા અને બીજા બધા દેવતાઓ રાત્રે શું થાય, અસ્ત થઈ જાય. કોનામાં અસ્ત થઈ જાય છે? વાયુમાં. અને સવારે સૂર્યનો ઉદય થાય, ચંદ્રનો ઉદય થાય કે અગ્નિનો ઉદય થાય, ઉદય શમાં થાય છે? વાયુમાંથી. એટલે કહે છે યતશ્ચોદયથી સૂર્ય, જે વાયુ, વાયુ એટલે કે પ્રાણશક્તિ, એટલે કે હિરણ્ય ગર્ભ, જે પ્રાણશક્તિમાંથી, વાયુમાંથી, હિરણ્ય ગર્ભમાંથી સૂર્ય ચંદ્ર આ સર્વ દેવતાનો ઉદય થાય છે. અસ્તમ યત્ર જ ગચ્છતિ, અને જે હિરણ્ય ગર્ભમાં, વાયુમાં સર્વનો અસ્ત પણ થાય છે. તો એ જ રીતે આપણા વ્યક્તિગત સ્તરે જોવા જઈએ તો પણ એવું થતું હોય, આ વ્યક્તિગત સ્તરે આપણે જે પ્રાણ છે એ પ્રાણનો ક્યારેય પણ અસ્ત થતો જ નથી. રાત પડે ત્યારે આંખો કામ કરતી બંધ થઈ જાય. એ સૂર્ય જે છે એ આપણા વ્યક્તિત્વમાં ચક્ષુરૂપે છે, એ જે ચંદ્રમા છે મન રૂપે છે, અગ્નિ વાણી રૂપે છે, દિશાઓ શ્રોત્ર રૂપે છે. એ જ બધા દેવતાઓ આધ્યાત્મિક સ્તરે આ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયોના રૂપમાં છે. રાત જ્યારે પડે ત્યારે બધા દેવતાઓનો અસ્ત થઈ જાય, વાણી બોલતી બંધ થઈ જાય, આંખો જોતી બંધ થઈ જાય, કાન સાંભળતા બંધ થઈ જાય, અને ત્યારે આ બધા દેવતાઓનો અસ્ત થઈ ગયો. આ બધાનો અસ્ત જ્યારે થાય સુષુપ્તિમાં, ત્યારે પણ આ પ્રાણ જે હોય છે એનું ક્યારેય અસ્ત થતો નથી. પ્રાણ કેવો છે? સતત કાર્યશીલ. એટલે એમ કહી શકાય કે આપણે જ્યારે નિદ્રામાં હોય ત્યારે આ બધી ઇન્દ્રિયો પ્રાણમાં મળી ગઈ, પ્રાણમાં એનો અસ્ત થઈ ગયો, અને જ્યારે સવાર પણ આપણે ઉઠીએ ત્યારે એ બધાનો ઉદય થાય, આંખો ખુલે સૂર્યનો ઉદય થયો, વાણી બોલવા માટે અગ્નિનો ઉદય થયો, મન વિચાર કરવા માટે ચંદ્રનો ઉદય થયો, હાથ કાર્ય કરવા માટે ઇન્દ્રનો ઉદય થયો, પગ ચાલવા માટે વિષ્ણુનો ઉદય થયો, અહંકાર સ્વરૂપે રુદ્રનો ઉદય થયો. આ બધા દેવતાઓનો અસ્ત થઈ ગયેલો, આ બધા દેવતાઓનો ઉદય થાય છે ક્યારે? પ્રાતઃકાળમાં, અર્થાત પ્રબોધ સમયે, આપણે જ્યારે જાગી જઈએ ત્યારે. એ બધાનો શેમાંથી ઉદય થયો? એ જ પ્રાણમાંથી. કારણ કે બધાનો અસ્ત જ્યારે થયેલો ત્યારે પણ કોણ એકમાત્ર કાર્યશીલ હતું? પ્રાણ. અને તેથી આ બધા દેવતાઓનો ઉદય ક્યાં થાય છે? પ્રાણમાંથી. યતશ્ચ ઉદયતિ સૂર્ય અસ્તમ યત્ર જ ગચ્છતિ, જે પ્રાણમાંથી આ સૂર્ય અને અન્ય દેવતાઓનો ઉદય થાય છે, અને જે પ્રાણમાં બધા દેવતાઓનો અસ્ત થાય છે. એ પ્રાણને હિરણ્ય ગર્ભ માનીએ તો છે જ, કે હિરણ્ય ગર્ભ સર્વ દેવતાઓનો આત્મા હોવાને કારણે જે હિરણ્ય ગર્ભમાંથી આ બધા દેવતાઓનો ઉત્પત્તિ થાય છે, અને જે હિરણ્ય ગર્ભમાં પ્રલય સમયે આ બધા દેવતાઓ લીન થઈ જાય છે. તમ દેવા અર્પિતા સર્વે, બૃહદારણ્યકમાં આ જ મંત્ર આવે છે ને, યતશ્ચોદય સૂર્ય અસ્તમ યત્ર જ ગચ્છતિ, તમ દેવાશ્ચક્રરે ધર્મમ સયવાદ્ય સૌશ્વ ઇતિ. તમ દેવા ચક્રરે ધર્મમ, તેની બીજી પંક્તિ છે એ જરા જુદી છે, પહેલી પંક્તિ આની યાદ છે. એટલા જ માટે શંકરાચાર્યજી આ મંત્રની વ્યાખ્યા કરે છે. ત્યારે બૃહદારણ્યકમાં જે પ્રકારની વ્યાખ્યા કરી છે એ પ્રકારે કરે છે, અહીં હું વિસ્તાર નથી કરતા. ત્યાં જ્યારે વિસ્તારથી સમજાવે છે કે કેવી રીતે આ બધા દેવતાઓનો પ્રાણમાં અસ્ત થાય છે, અને કેવી રીતે બધા દેવતાઓનો પ્રાણમાં ઉદય થાય છે. મેં કહ્યું એ પ્રમાણે કેવી રીતે આ વ્યક્તિગત સ્તરે બધી બધા દેવતાઓ જે ઇન્દ્રિયોના રૂપમાં છે, કેવી રીતે સુષુપ્તિના સમયે આ બધા દેવતાઓ પ્રાણમાં લીન થઈ જાય છે, અને આપણે પ્રાતઃકાળમાં જ્યારે જાગૃત થઈએ ત્યારે કેવા બધા દેવતાઓ પ્રાણમાંથી વળી ઉદિત થાય છે. સમષ્ટિ આદિદૈવિક સ્તરે પણ એવું થાય. અગ્નિ સૂર્ય ચંદ્ર આ બધા દેવતાઓ રાત્રે અસ્ત થઈ જાય છે એમાં વાયુ દેવતામાં, અને પ્રાતઃકાળમાં ઉદિત થાય એ પણ વાયુમાંથી.
वायु एटले के शक्ति, प्राण एटले के हिरण्यगर्भ। एटले के छे इदश्च उदयति सूर्यः अस्तं यत्र च गच्छति। जेमाथी सूर्यनो उदय थाय छे अने सूर्य एटले बधा देवताओ, अने सूर्यनो ज्यां अस्त थाय छे। तम देवाः सर्वे अर्पिताः, तम देवाः अर्पिताः सर्वे, एवुं पण छे। अस्तम निम्लोचनम यत्र अस्मिन् एव प्राणे अहनि अहनि गच्छति। आम दररोज सूर्य जेम उदय थाय छे, दररोज सूर्य जेम आसमाय छे, दररोज सुषुप्ति पण होय छे ने। अने यदि सुषुप्त दररोज आपणे चक्षुरूपी सूर्यनो जेम अस्त थाय छे, अने दररोज सवारे वळी आपणा देवताओ जेम उदय थाय छे। अथवा एम पण कहेवाय કે પ્રલય કાળ ઇન્દ્ર બધા દેવતાઓનો ક્યાં અસ્ત થઈ જાય છે? હિરણ્યગર્ભમાં, વળી પાછા જન્મે છે આમાંથી હિરણ્યગર્ભમાંથી સૃષ્ટિ કાળે, એમ પણ કહેવાય। તમ દેવાહ અર્પિતા સર્વે, તમ પ્રાણમ આત્માનમ, એ હિરણ્યગર્ભનું મૂળ સ્વરૂપ આત્મા જ છેવટે, હિરણ્યગર્ભ પણ છેવટે કોણ છે? પરમાત્મા। એટલે પરમાત્મામાં જ બધાનો અસ્ત થાય છે, પરમાત્મામાંથી જ બધાનો ઉદય થાય છે। હજી પ્રાણમાં પણ અસ્ત થઈ શકે, પ્રાણ પણ બંધ થઈ જાય, અને તો પણ જેનો અસ્ત થતો નથી કોણ છે? પરમાત્મા। અને જેને કારણે આગળ આવશે મંત્રમાં કે જેને કારણે પ્રાણ ને અપાણ પણ પોતાનું કાર્ય કરી શકે છે, એ કોણ છે? એ જ પરમાત્મા। આમ હિરણ્ય ગર્ભમાં કે પરમાત્મા જેમાં આ સર્વ દેવતાઓનો અસ્ત થાય છે અને જેમાંથી સર્વ દેવતાઓનો ઉદય થાય છે। तम देवाः अज्ञादयः अधिदैवं वागादयस्य अध्यात्मम्। એટલે એનો જ ઉલ્લેખ કરે છે। આધિદૈવિક સ્તરે અગ્નિ અને અન્ય દેવતાઓનો જેમ અસ્તનો ઉદય થાય છે, આ વાગાદયઃ અધ્યાત્મમ, આધ્યાત્મિક સ્તરે વ્યક્તિગત સ્તરે વાણી અને આ બધા દેવતાઓનો જેમ ઉદય થાય છે, અસ્ત થાય છે, જેમાંથી ઉદય અને જેમ અસ્ત થાય છે। તમ સર્વે અર્પિતાઃ, સર્વે વિશ્વે આ બધા જ દેવતાઓ અર્પિતાઃ, અર્પિતાઃ પ્રતિષ્ઠિતાઃ, આ બધા દેવતાઓ જે હિરણ્યગર્ભમાં જે પરમાત્મામાં પ્રતિષ્ઠિત છે। એટલે જુઓ કેવી રીતે બ્રહ્મ સર્વનો આત્મા છે એ બતાવવાની આ જુદી જુદી રીતો છે, અને આપણી સંસ્કૃતિમાં જે પ્રકારના ખ્યાલ આપણે ધરાવીએ છીએ એના સંદર્ભમાં આપણે દેખાવામાં આવે છે। એટલે કદાચ બીજા ગ્રંથો વાંચો, બીજા ધર્મનો હિરણ્યગર્ભના અવબોધન ના આવતો હોય, પણ જે રીતે આપણો ઉછેર થયેલો છે અને જે પ્રકારના ખ્યાલ આપણામાં છે એના સંદર્ભમાં કહેવામાં આવે છે કે કેવી રીતે એ જ પરમાત્મા હિરણ્યગર્ભ છે, એમાંથી જ બધા દેવતાનો ઉદય થાય છે, એમાંથી અસ્ત થાય છે, અર્થાત એ જ સર્વ દેવતાનો આત્મા છે, અને તેથી એ જ સર્વ દેવતાઓમાં આત્મરૂપે રહેલો છે। એ આત્મા કેમ છે પણ સમજાવે છે। તમ દેવાહ સર્વે અર્પિતાહ, તમ પ્રાણમાત્માનમ, એ જ પરમાત્મા જે છે એને સર્વે વિશ્વે દેવાહ અર્પિતાહ, બધા જ દેવતાઓ એનામાં પ્રતિષ્ઠિત છે। એના માટે શંકરાચાર્ય દૃષ્ટાંત આપે છે, અરાહ એવ રથનાભવ, રથની નાભી એમાં અરાઓ એટલે આરાઓ, કેવી રીતે રથની નાભીમાં બધા આરાઓ કહેવાય છે? અર્પિતાહ, પ્રતિષ્ઠિતાહ, પ્રવેશિતાહ। આમ કેવી રીતે રથની નાભી બધા આરાઓનો આધાર છે, બધા આરાઓ ફરે ત્યારે પછી રથનો ચક્ર ફરે, આમ રથની નેમી, ચક્રની નેમી આગળ એને શું કહેવાય? નેમી કહેવાય। એ નેમી ક્યારે ફરી શકે? જ્યારે પેલા આરાઓ જે છે એ આરાઓ એ નેમીને ફેરવે। એ આરાઓ ક્યારે ફરી શકે? રથની નાભી છે એ ફરે ત્યારે। એ રથની નાભીમાં આરાઓ બધા લગાડેલા હોય છે, એ આરાઓમાં પેલી નેમી લગાડેલી હોય છે, અને એ રથનું ચક્ર ફરે ત્યારે રથ ફરે। અને તેથી આ જે રથ ફરી રહ્યો છે કે ચાલી રહ્યો છે એને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર કોણ છે? આ રથનો આધાર કોણ છે? ચક્ર। ચક્રનો આધાર કયો? નેમી। નેમીનો આધાર કયો? આરાઓ। આરાઓનો આધાર કયો? નાભી। આમ તેથી આ સમગ્ર પેલા ચક્રને સત્તા પ્રદાન કરનાર કોણ છે? નાભી। અને નાભી જ્યારે ફરે ત્યારે આરાઓ ફરે, ત્યારે નેમી ફરે, અને તેથી એને ગતિ પ્રદાન કરનાર કોણ છે? નાભી। આમ જેવી રીતે આ ચક્રના સત્તા અને સ્ફૂર્તિ નાભીને કારણે છે, રથની નાભી ચક્રને અને રથને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, અને તે રીતે આ પરમાત્મા સર્વ દેવતાઓને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે।
देखिए कैसे अराहाय रसनाभव भगवान क्यों जे सच्चित आनंद सत एले के सत्ता स्वरूप चित एले के स्फूर्ति स्वरूप अम सत अनचित सत्ता ने स्फूर्ति प्रदान करना तम देवाहा अर्पिताहा सर्वे ये परमात्मा में सर्व देवताओं अर्पित छे प्रतिष्ठित छे संप्रवेशिताह स्थिति काले सुषुप्ति निंदे प्रलय काम तो बधाई में मड़ी जाए छे पण स्थिति काल अंदर अर्थात जारे सृष्टि छे त्यारे पण आ बधा देवताओ एमां ज प्रतिष्ठित छे अर्थात ए परमात्मा ने कारणे ज ए प्रकाश रहे छे एने कारणे ज ए सत्तावान छे एने कारणे ज ए कार्यशील छे एज के शागा सोपि ब्रह्मैव तदेतत् सर्वात्मकं ब्रह्म तदुनात्येति न अतीत्य तदात्मकतां तदन्यत्वं गच्छति कश्चन कश्चिदपि एतद्वैतत् सो भी ब्रह्मैव सह हिरण्यगर्भो भी ब्रह्मैव ए हिरण्यगर्भ में ब्रह्म छे ए ब्रह्म ज हिरण्यगर्भ छे ब्रह्म आ समष्टि सूक्ष्म शरीर नी उपाधि ने कारणे हिरण्यगर्भ कहेवाय छे ए ज सर्व देवताओनो आत्मा छे ए ज सर्व देवता रूपे प्रकाश रह्यो छे ए सर्व देवता रूपे कार्यशील छे ए ज सर्व देवताओनो आत्मा छे ए ज सर्वनो आत्मा छे આમ કેવી રીતે પરમાત્મા સર્વનો આત્મા છે ભિન્ન ભિન્ન રૂપે બતાવ્યો છાગર કહે છે તદુનાત્યેતી કશ્ચન ઉ એટલે કે એવ તદેવ ન અત્યેતી કશ્ચન તદ ન કશ્ચન અત્યેતી એવ કોઈ પણ ક્યારે અત્યેતી અત્યેતી એટલે કે અતીતે ગચ્છતિ એની ઉપર ઉપરવટ ક્યારે પણ કોઈ ના જઈ શકે કોઈ પણ એની ઉપર થઈને ના જઈ શકે એને આંબીને ના જઈ શકે એનાથી દૂર ના જઈ શકે તદુનાત્યેતિ કશ્ચન ન અતીત્ય તદાત્મકતામ એટલે કે તદેતત સર્વાત્મકમ બ્રહ્મ આ બ્રહ્મ સર્વનો આત્મા છે એટલે છેલ્લા ચાર મંત્રોની અંદર કેવી રીતે બ્રહ્મ સર્વનો આત્મા છે એ બતાવ્યો બરાબર બ્રહ્મ કેવું નિર્ભય છે એ બતાવ્યું સર્વજ્ઞ છે એ બતાવ્યું શોક રહિત છે એ બતાવ્યું સર્વનો આત્મા છે એ બતાવ્યું આ બધી જ રીતે બ્રહ્મને જાણીએ બ્રહ્મને જાણીએ એટલે આ બધી જ રીતે એને જાણીએ તદેત સર્વાત્મક બ્રહ્મ તદુનાત્યેતી કશ્ચન તદ ન કશ્ચન અત્યેતી ન અતીત્ય ગચ્છતિ અતીત્ય એટલે કે તદાત્મકતામ તદ અન્યત્વમ ન કશ્ચન ગચ્છતિ એવું કોઈ પણ નથી જે આ બ્રહ્મને તદાત્મકતામ બ્રહ્માત્મતામ ને ક્યારે કોઈ ઉલ્લંઘન કરી શકે કોઈ ક્યારેનું અતિક્રમણ ના કરી શકે ક્યારેનું ઉલ્લંઘન ના કરી શકે અતિક્રમણ કરવું એટલે એને છોડીને જતા રહો એને કૂદીને જતા રહો એને પાર જતા રહો આ બ્રહ્મની પેલે પાર કોઈ જઈ જ ના શકે બ્રહ્મનું કોઈ અતિક્રમણ ના કરી શકે અથવા તત અન્યત્વમ ન ગચ્છતિ ક્યારે કોઈ બ્રહ્મથી કે પરમાત્માથી અન્ય ના બની શકે કોઈ ઈચ્છે કે હું બ્રહ્મથી અવગો પડી જાઉં એ ક્યારેય ના બની શકે આ બધાએ મોજાઓ કે તરંગો એમને એકાદ તરંગ નક્કી કરે કે બસ મારે તો આ જથી ડાયવોર્સ લેવો છે ધારો કે તરંગ એમ નક્કી કરે મારે ડાયવોર્સ કહો ને જળમાં જળથી ડાયવોર્સ લેવો છે અને આ મારી મશીને ધારો કે ભાગવા જાય ગમે ત્યાં ભાગ ભાગીને જાય તોય પણ ક્યારે એ જળથી દૂર ન થઈ શકે એટલે કે જે તદાત્મકતામ અતિત્ય ન ગચ્છતી ક્યારે પણ આ તરંગ જલાત્મકતામ જળરૂપી આત્મા છે એમાંથી બીજો આત્મા ન પ્રાપ્ત કરી શકે અર્થાત ક્યારે કોઈ પોતાના આત્માથી કે પોતાના તત્વથી ક્યારે દૂર ના જઈ શકે ને પોતે રહી જ ના શકે ને તરંગ એમ નિશ્ચય કરે કે બસ હું તો જળથી હવે ડાયવોર્સ લઈ લઉં છું જળને છૂટાછેડા આપી દઉં છું જળથી દૂર જતો રહું છું ક્યાં દૂર જાય એક જ દૂર જાય જ્યારે એનું પોતાનું અસ્તિત્વ ભૂસાઈ જાય એમ વિચાર કરે અલંકાર કે બસ હું તો આ સુવર્ણથી કંટાળી ગયો તેથી મારે જતા રહેવું છે અલંકાર ભાગી ભાગીને ગમે ત્યાં જાય તોય પણ ક્યારે સોનાથી દૂર જઈ શકે ના જઈ શકે કેમ તમ દેવાહા સર્વે અર્પિતાહા
आ बदा अलंकारों सुवर्ण में अर्पित है, बदा तरंगो जल में अर्पित है। कई रीते अर्पित है? जल से माटे तरंगो छे, तरंगनी सत्ता समझ आवे छे जल में थी, तरंगोनी स्फूर्ति समझ आवे छे जल में थी। आम तरंगों ने सत्ता ने स्फूर्ति करनार प्रदान करनार जल सुधे सर्व तरंगों आत्मा, बधा तरंगों उदय समझ आए जल में थी, वही बधा तरंगों अस्त क्या थाय छे जल में। अने तरंगो जारे तरंग होय त्यारे पण क्यां प्रतिष्ठित छे जल में, केम कहेवाय? कारण के तरंग गमे तेवो प्रयत्न करे तो पण क्यारे पण जल थी अलग ना थी शके न तद अन्यत्वं गच्छति। क्यारे पण तरंग जल थी एक अंतर ना उत्पन्न करी शके, जेम क्यारे पण अलंकार सुवर्ण थी अंतर उत्पन्न ना करी शके। गमे तेवो भागा दौड़ी करे गमे दे जाय तो पण सुवर्ण थी क्यारे जेम अलग ना थई शके, केम? कारण के सुवर्ण नो आत्मा छे। अंते थी तदुनात्ये इति कश्चन, जगत में कोई पण एवं नथी ज्यां ब्रह्म थी के परमात्मा थी अलग थई शके। केम अलग ना थई शके? ए सर्वनो आत्मा छे, ए ज सर्व छे, ए सर्वनो उपादान कारण छे, सर्वनो आत्मा होने कारण ए कहेवानी आ रीत छे। कोई पण क्यारे ब्रह्म थी के परमात्मा थी अलग ना थई शके, दूर ना थई शके, अन्य ना थई शके। बस एत अद्वैतत, एटले कश्चित अभी अग्नियोपि जनः सुषुप्तो प्राधान्येन तदात्मकदां जागृत स्वप्नयोः तत्संबंधितां च गच्छति। तमे आपणे अत्यारे आपणा व्यवहारनी अंदर पण एवुं कहे छे, सरस रीते छांदोग्य उपनिषद समजावे छे के एक पक्षीने जेवी रीते कोई थांभला साथे दोरीथी बांधी होय, आम लांबी दोरी छे એટલે પક્ષીને સ્વતંત્રતા છે ઉડવાની, આમ દોરીથી એના પગ બંધાયેલા છે થાંભલા સાથે અને પક્ષી ચારે બાજુ ઉડી રહ્યું છે, આમ ચારા માટે ઉડે ખરું પણ છેવટે એને બીજો કોઈ પણ આશ્રય ન મળતા જેવી રીતે એ થાંભલા પર આવીને પાછું બેસી જાય, તે જ રીતે આ જીવ પણ ઉડી રહ્યો છે, એ પણ બંધાયેલો છે। કોની સાથે બંધાયેલો છે? પરમાત્મા સાથે બંધાયેલો છે। પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, આ જીવ જે છે એ પેલા પરમાત્મા સાથે બંધાયેલો છે। અને જેમ પેલું પક્ષી ચારે બાજુ ઉડે ચારો ચરવા માંડે, તે જ જીવ જાગ્રત અને સ્વપ્ન અવસ્થાની અંદર ચારે બાજુ ઉડતો હોય છે, ફાંફા મારતો હોય છે, ચારે બાજુ ઉડતો હોય છે, શેના માટે? ચારો ચરવા માટે, અનેક પ્રકારના સુખ દુઃખના અનુભવ લેવા માટે। પણ થાકીને કોઈ પણ આશ્રય ન મળતા જેમ પેલું પક્ષી વળી પોતાના આશ્રય પર પાછું આવી જાય છે, તે જ રીતે જીવ પણ સુષુપ્ત અવસ્થાની અંદર પોતાના આશ્રયમાં પાછો આવી જાય છે થાકીને। અંતેથી સુષુપ્ત અવસ્થાની અંદર આ જીવ ક્યાં જઈને અટકે છે? ક્યાં જઈને બેસી જાય છે? પરમાત્મામાં। સુષુપ્ત પ્રાધાન્યને તદ આત્મકદામ ગચ્છતિ, આમ સુષુપ્ત અવસ્થાની અંદર પ્રાધાન્યને એટલે એની અંદર જ મળી જાય છે। તો જાગ્રતમાં ને સ્વપ્નમાં છે દૂર થાય નથી થતો, જેમ પેલું પક્ષી ભલે ને ઉડતું હોય અને છતાં પણ જેમ પેલા થાંભલા સાથે બંધાયેલું જ હોય છે, તેમ ભલે ને જીવ જાગ્રતને સ્વપ્ન વસ્તુ ઉડતો હોય ભિન્ન ભિન્ન અનુભવ લઈ રહ્યો હોય તો પણ એ પરમાત્મા બંધાયેલો છે, જોડાયેલો છે, કેવી રીતે? આત્મરૂપે જોડાયેલો છે। અંતેથી સુખી હોય, દુઃખી હોય, પાપી હોય, પુણ્યશાળી હોય, ગમે તે હોય, ક્યારે પણ આ પરમાત્માથી અલગ ન થઈ શકે, એનો આત્મા હોવાને કારણે એનાથી દૂર ન જઈ શકે। અર્થાત આ સમગ્ર જગત સર્વસર્વ નામરૂપ એમાં પ્રતિષ્ઠિત છે, જેમ બધા આરાઓ રથની નામેમાં પ્રતિષ્ઠિત હોય તેમ આ સમગ્ર જગતના સર્વનામરૂપ આ પરમાત્મા પ્રતિષ્ઠિત છે, એ સર્વનો આત્મા છે। એ તદ્વૈતત, એ નચિકેતા તેને પૂછેલું કે મનુષ્યનું મૃત્યુ થયા પછી કોઈ કંઈ બચે છે કે નથી બચતું? અર્થાત આ દેહનું મૃત્યુ થયા પછી કે દેહનો નાશ થયા પછી દેહથી અલગ કોઈ આત્મા છે કે નહીં? તો કે એ આત્મા છે। અથવા તો એમ પૂછેલું કે ધર્મ ને અધર્મ, કાર્ય ને કારણ, ભૂત ભવિષ્ય ને વર્તમાન, આ સર્વથી જે ભિન્ન હોય, સર્વથી વતીત હોય, એ તત્વ કયું છે? તો કે એ જ તત્વ છે જે સર્વનો આત્મા છે। અને એ સર્વનો આત્મા છે કહેવાની જુદી રીતો છે, એક રીત કઈ ગઈ? એણે જ આ બધી ગુફાઓમાં પ્રવેશ કર્યો છે, પ્રાણી માત્રની અંતઃકરણરૂપી ગુફામાં પ્રવેશ કરીને જે
कर्ता भोक्ता श्रोता मंता विज्ञाता एरते सर्व उपाधिमां जे व्यवहार करी रह्यो छे ए कोण छे ए ज परमात्मा जे अदिति छे अर्थात सर्व विषयोनो जे अनुभव करी रही छे भक्षण करी रही छे सर्व देवताओनी जे माता छे सर्व देवतात्मिका छे ए ज परमात्मा अथवा ए ज विराट छे ए सर्व नाम रूपनो आत्मा छे ए ज अग्नि अग्नि एटला माटे कारण पृथ्वीनो जगत मानीए आ पृथ्वी छे એને આપણે જગત માનીએ તો પૃથ્વીનો આત્મા કોણ છે ખબર છે અગ્નિ પૃથ્વીના પેટામાં કોણ રહેલું છે અગ્નિ અગ્નિમાં જ પૃથ્વીનો જન્મ થયો અગ્નિ જ પૃથ્વીના પેટામાં છે અગ્નિ પૃથ્વીમાં સર્વત્ર વ્યાપ્ત છે અગ્નિ કોણ છે સર પૃથ્વી છે અંતેથી અગ્નિ એ પૃથ્વીને જો સમગ્ર જગત સરખાવે તો અગ્નિ શું એનો આત્મા થયો અંતેથી વિરાટ પુરુષ અગ્નિ એ વિરાટ પુરુષનો પ્રતિક વિરાટ પુરુષનો અગ્નિમાં આવાહન કરવામાં આવે છે આમ અગ્નિ રૂપે કે વિરાટ રૂપે પણ એ જ સર્વત્ર વ્યાપ્ત છે અને એ જ સર્વ દેવતાઓનો આત્મા છે આજ દૈવિક સ્તરે અને આધ્યાત્મિક સ્તરે એ તદ્વૈત એ સર્વમાં વ્યાપ્ત છે અને જોડે જોડે સર્વથી અતીત છે કોઈ વસ્તુ એવી નથી જે એના વગર ન હોઈ શકે એ જે કેવો છે જે કશાય વગર હોઈ શકે ભગવાન એમ કહે છે ને મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના મત્સ્થાનિ સર્વભૂતાનિ ન ચાહમ તેષુ અવસ્થિતઃ मया तदमिदं सर्वं जगत अव्यक्त मूर्तिना मया अव्यक्त मूर्तिना इदं सर्वं जगत ततम हे अर्जुन आ समग्र जगत मारा अव्यक्त स्वरूप वडे व्याप्त छे एम कहे हूँ समग्र जगत में अंतर्यामी रूपे व्याप्त छु आत्मा रूपे व्याप्त छु विराट रूपे व्याप्त छु मत्स्थानि सर्वभूतानि जेम बद्दा आराओ ने नेमी आ नाभिमां समर्पित छे નાભિને કારણે એમનું અસ્તિત્વ છે નાભિને કારણે એમની ગતિ છે અંતે આ સમગ્ર જગત પરમાત્મા અર્પિત છે એ પરમાત્માને કારણે જગતનું અસ્તિત્વ છે એને કારણે સર્વગતિ છે સ્ફૂર્તિ છે મત્સ્થાનિ સર્વભૂતાનિ ન ચાહમ તેષુ અવસ્થિતઃ પણ હું એમનામાં પ્રતિષ્ઠિત નથી અર્થાત ભગવાન કહે છે કે હું છું એ લોકો છે કેમ જગત છે કારણ કે હું છું ભગવાન પણ આપ કોને કારણે છો તો કે હું મારે કારણે છું કારણ હું છું સ્વરૂપ છું અને અસ્થિ સત સ્વરૂપ છું ચિત્ત સ્વરૂપ છું અસ્થિ ભાતિ પ્રિય એ પરમાત્મામાં સમગ્ર જગત સમર્પિત છે ન ચાહમ તેષુ અવસ્થિતઃ અંદર આપણે અથાણું ભર્યું હોય કે બરણીમાં અથાણું ભર્યું હોય તો અથાણું કેવું બરણીમાં સર્વત્ર વ્યાપ્ત છે બરણી શું છે આધાર છે અથાણું શું છે આધેય છે એમ જ્યારે ભગવાન કે હું સમગ્ર જગતમાં વ્યાપ્ત છું જગત આધાર છે અને ભગવાન આધેય છે એવું નથી પરંતુ જેવી રીતે માટી ઘણામાં વ્યાપ્ત હોય એ જ પરમાત્મા વ્યાપ્ત છે એથી પણ આગળ જેવી રીતે રજ્જુ સર્પમાં વ્યાપ્ત છે આ સર્પ છે કોને કારણે રજ્જુને કારણે સર્પ ભાસે છે કોને કારણે રજ્જુને કારણે અંતેથી એમ કહેવાય કે રજ્જુ સર્પમાં વ્યાપ્ત છે જ્યાં પણ સર્પ છે ત્યાં રજ્જુ છે તો દોડું છું કે મત્સ્થાનિ સર્વભૂતાનિ કોઈ સાપ આ સાપ પછી માળા દંડ ધારા આ બધા શું છે રજ્જુના ભિન્ન ભિન્ન એની અભિવ્યક્તિ રજ્જુ કોણ છે બધાનો આત્મા છે કોઈ કે આ સાપ છે કોઈ કે આ માળા છે કોઈ કે આ દંડ છે કોઈ કે આ ધારા છે કોઈ કે આ ભૂત છિદ્ર છે આમ એકને એક જ વસ્તુ વિશે ભિન્ન ભિન્ન લોકોને ભિન્ન ભિન્ન પ્રકારના ભ્રમ હોય આ બધું જગત શેનું જગત સાપનું ધારાનું માળાનું આ બધું નામ રૂપાત્મક જગત પેલા રજ્જુ પર અધ્યારોપિત છે રજ્જુ શું સર્વનો આત્મા છે એમ કહેવાય મયા તદમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના આમ દોરડું કહે કે હે અર્જુન કે બીજા દોરડાને કહે કે આ બધામાં હું વ્યાપ્ત છું આ સર્પમાં માળામાં ભૂછિદ્રમાં દંડમાં હું વ્યાપ્ત છું મત્સ્થાની સર્વભૂતાની એ બધા મારામાં રહેલા છે હું છું માટે છે નચાહમ તેષુ અવસ્થિતઃ પણ એ છે માટે હું છું એવું નથી ન ચ મત્સ્થાની ભૂતાની વાસ્તવમાં હે અર્જુન એ મારામાં છે જ નહીં આમ ભ્રમનો સ્વીકાર કરીએ જગતનો સ્વીકાર કરીએ તો એમ કહેવાય કે પરમાત્મા જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે જગત સામે નજર કરીએ ત્યાં સુધી એમ કહેવાય કે પરમાત્મા જગતમાં વ્યાપ્ત છે
वो परमात्मा समय नजर करे तो जगत हेतु ज नहीं। એટલે કહે છે ને જાગીને જોવું તો જગત દીશ, ક્યાં જાગવાનું છે પણ પરમાત્મા એ સાક્ષાત કૃતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ્, એ દક્ષિણામૂર્તિનો પહેલો શ્લોક બહુ સુંદર છે। વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યન આત્મની માયા બહિવ ઉદ્ભૂતમ યથા નિદ્રયા। આમ આ દર્પણમાં દેખાતી નગરી સમાન જે મિથ્યા જગત જે વાસ્તવમાં આત્મામાં જ છે, અને છતાં પણ એના બહાર હોય એવું અજ્ઞાનને કારણે જણાય છે। જ સાક્ષાત કૃતે આ સમગ્ર જગત આત્મા જ છે, હું જ છું, એવી રીતે જ્યારે અર્થાત એ પરમાત્મા તરફ નજર કરવામાં આવે તો જગતનું કોઈ અસ્તિત્વ રહેતું નથી। જગત તરફ નજર કરવામાં આવે પરમાત્માનું અસ્તિત્વ છે, પરમાત્મા તરફ નજર કરવામાં આવે જગતનું અસ્તિત્વ નથી। આ બંનેને જાણવો પડે। જગતને જ્યારે જોઈએ ત્યારે પરમાત્માને ન ભૂલીએ, જોવાનું ન ભૂલીએ, એનો અર્થ એ કે પરમાત્મા જગતમાં વ્યાપ્ત છે, એ સર્વનો આત્મા છે। પણ પરમાત્મા જ્યારે જગતનો એક અંશ પણ ત્યારે ના હોય, એ કેવો છે? અતીત છે, સર્વમાં વ્યાપ્ત પણ છે, સર્વથી અતીત પણ છે। એ તદ્વૈત એણે કહ્યું ને, અન્યત્ર ધર્માત્, અન્યત્ર ધર્માત્, અન્યચ્યસ્માત્ કૃતાકૃતાત્, અન્યચ્ય ભૂતાચ ભવ્યાચ્ય। આમ ધર્મ ને અધર્મ, એને અન્ય એટલે કે અતીત, કાર્યને કારણથી અતીત, ભૂત વર્તમાન ભવિષ્યથી અતીત, એ સર્વ વ્યાપ્ત અને જોડે જોડે સર્વથી અતીત। આ બંને રીતે પરમાત્માને જાણવા પડે। હું સાક્ષી છું એટલું જાણવું પૂરતું નથી, પણ હું સર્વનો આત્મા છું, સમગ્ર મત્સ્થાની સર્વભૂતાની, આ સમગ્ર જગત મારામાં છે, આ દેહરૂપી મારામાં નહીં, અસ્થિભાતિ પ્રિય એવા મારામાં હું છું, માટે જગત છે, જગત મારામાં સમર્પિત છે, અને વાસ્તવમાં જગત મારામાં છે જ નહીં। એ તદ્વૈત હે નચિકેતા, આ એ જ તત્વ છે જણાવે છે તે પૃચ્છાકરણી। હવે બહુ સુંદર મંત્ર છે। કોઈ પ્રશ્ન કરે છે, નણુ સર્વાત્મકમ બ્રહ્મ ઉક્તમ તદસત તત્તદ ઉપાધિવચ્છિન્ન ચૈતન્યસ્ય સંસારિત્વાત્, આપ કહો છો કે આ પરમાત્મા જ સર્વનો આત્મા છે, પરમ બ્રહ્મ સર્વનો આત્મા છે, એ બરોબર નથી। કેમ બરોબર નથી? એટલું ખરું કે ચૈતન્ય દરેકનો આત્મા છે, પ્રાણી માત્રનો આત્મા ચૈતન્ય છે, એ તો હું સમજી ગયા, પણ એ ચૈતન્ય પરમાત્મા છે, અર્થાત મારો આત્મા જે ચૈતન્ય બ્રહ્મ છે પરમાત્મા છે, એ બરોબર નથી। કેમ બરોબર નથી? તત્તત ઉપાધિવચ્છિન્ન ચૈતન્યસ્ય સંસારિત્વાત, આ ઉપાધિમાં રહેલું ચૈતન્ય કેવું છે? સંસારી છે। અને તેથી એમ કેમ કહેવાય કે પરમ બ્રહ્મ છે, પરમાત્મા છે, કેમ કહેવાય? વિરુદ્ધ ધર્માક્રાંતયો, આ ચૈતન્ય કેવું છે? અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપી, આ ઉપાધિમાં મર્યાદિત ચૈતન્ય સર્વ રીતે અલ્પ છે, મર્યાદિત છે। જ્યારે બ્રહ્મ કે પરમાત્મા ચૈતન્ય કેવું છે? સર્વ મર્યાદાઓથી પર, વિરુદ્ધ ધર્મ આક્રાંતયો ઐક્ય અયોગાત, આમ જે વિરુદ્ધ ધર્મ ધરાવનારા ચૈતન્ય, અર્થાત આ ઉપાધિમાં રહેલું ચૈતન્ય સર્વ રીતે અલ્પ, અને પરમાત્મા સર્વ ઉપાધિ અતીત, એ કેવો છે? સર્વ રીતે અનંત, આમ દેશ કાળ વસ્તુ સર્વ મર્યાદાઓથી પર એ ચૈતન્ય એટલે પરમાત્મા ચૈતન્ય, અને આ સર્વ રીતે મર્યાદા એટલે પેલું જીવ ચૈતન્ય। તો કે આ જીવ કેવી રીતે પરમાત્મા હોઈ શકે? આ જીવ કેવો છે? સંસારી છે, ચૈતન્ય તો ખરો પણ સર્વ રીતે અલ્પ, સર્વ રીતે મર્યાદિત, અને તેથી કેવો છે? સંસારી છે, જ્યારે પરમાત્મા અસંસારી છે। અને તેથી એ ચૈતન્ય વિરુદ્ધ ધર્મના હોવાને કારણે આપ કેમ કહી શકો કે જીવ બ્રહ્મ છે? એ આશંકતે આ રીતે શંકા કરે છે શંકરાચાર્યજી। ભાષ્યમાં કહે છે, તાણુમાં પાના પર પહેલી પંક્તિમાં, યદ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વર્તમાનમ તત્તદુપાધિકત્વાત અબ્રહ્મવત અવભાસમાનમ સંસારે અન્યત પરસ્માદ બ્રહ્મણ માભૂત
कस्यचित् आशंका इति इदम् आह। यद् ब्रह्मादि स्थावरान्तेषु वर्तमानम् यत् चैतन्यम् ये चैतन्य ब्रह्मादि माने स्थावरांत स्थावरांत ब्रह्मादि माने स्थावर એટલે કે આ वृक्ष સુધી वृक्ष કે વનસ્પતિ આ બધા જીવો ब्रह्माजी એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અને આ બિચારો વૃક્ષ કે વનસ્પતિ એટલે નિકૃષ્ટમાં નિકૃષ્ટ આ બધા જીવોની અંદર બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વર્તમાનમ જે બ્રહ્માજીની માળીને સ્થાવર સુધીના બધા જીવોમાં જે વર્તમાન છે તત્તત ઉપાધિકત્વાત અબ્રહ્મવત અવભાસમાનમ એ જ ચૈતન્ય ભિન્ન ભિન્ન ઉપાધિમાં રહેલું કારણે भिन्न भिन्न उपाधि में जाने के उपाधि साधन तादात्म्य ने कारण अब्रह्मवत अवभासमान ये चैतन्य अब्रह्मवत जाने ब्रह्म न हो दिखाय कीड़ी उपाधि में हो तो कीड़ी देखाय मनुष्य उपाधि में तो मनुष्य रूप जणाय हाथी उपाधि में तो हाथी जेव जणाय वृक्ष उपाधि में तो वृक्ष जेव जणाय चैतन्य आ भिन्न भिन्न उपाधि में संयोग ने कारण भिन्न भिन्न उपाधियों तादात्म्य ने कारण जाने के ब्रह्म न हो भासी रहू छे केवु संसारी जाने संसारी जीव हो एम भासी रहू छे सुखी दुखी करता भोगता वगैरह परस्माद् ब्रह्मण अन्यत अंत थी कोई माने के नहीं नहीं आज जीव छे भिन्न भिन्न उपाधि में अभिव्यक्त थयेलो जीव जे चैतन्य छे परम ब्रह्म थी अन्यत परम ब्रह्म थी अन्य छे भिन्न छे इति कस्यचित् आशंका मा भूत आ प्रकारनी आशंका कोई ने पण उत्पन्न न थाय इति एतदमाह ए हेतु थी आगे छे अर्थात आ नाम रूपात्मक एटले आ नाम रूपनी जे उपाधि छे ए उपाधि में व्यक्त थतु चैतन्य ये परमात्मा दे अन्य छे ये तो चैतन्य संसारी छे अने परमात्मा अन्य छे ये प्रकारनी शंका तो बधाने छे शंका बधानो निर्णय छे दरेके दरेक जणनो आ प्रकारनो ख्याल छे चैतन्य तो हूँ छू पण केवो छू अल्प छू संसारी छू परमात्मा करता परम ब्रह्म करता भिन्न छू इजी आशंका कस्यचित् मा भूत कोईना पण मनमां आ प्रकारनी आशंका न जन्मे इति इदमाह हेतु थी हवे आ कहेवामां आवे छे दसमो मंत्र ए हेतु थी कहेवामां आवे छे के कोईना मन में एवी शंका न जन्मे के आ उपाधि में रहेलू चैतन्य परमात्मा थी कोई पण रीते भिन्न छे ए प्रकारनी शंका न जन्मे एटले दसमा मंत्र में कहे छे यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह मृत्यो समृत्युमाप्नोति य इह नानेव पश्यति। यदेव इह तत् अमुत्र यदेव इह इह एटले आ अहीं अहीं अर्थात आ जीवनी उपाधिमां जे छे यत् चैतन्यम इह अस्मिन् शरीरे अस्मिन् उपाधौ आ उपाधिनी अंदर जे जीव छे तदमुत्र ए जे त्यां छे जे अहीं छे ते जे त्यां छे त्यां एटले क्या ईश्वरमां परमात्मामां कारण उपाधिमां जे चैतन्य अहीं छे ए चैतन्य ईश्वरमां छे यदमुत्र तद अनुइह ईश्वरमां जे चैतन्य छे ए ज अहीं पण छे एम कहे छे ने तैतिरीय उपनिषदमां सयश्चायं पुरुषे यश्चासावादित्ये स एकः सयश्चायं पुरुषे आ पुरुष मार्थात व्यक्तिगत उपाधि में जे चैतन्य छे यश्च सौ आदित्य आदित्य में सूर्य अंदर जे चैतन्य छे स एक है एक ज छे सूर्य अर्थात हिरण्यगर्भ है के समष्टि आत्मा आम जे चैतन्य जेने हूँ आत्मा कहूँ छू ए चैतन्य अने ईश्वर जन आत्मा के ए चैतन्य एक ज छे आम कृष्ण अने अर्जुन नर अने नारायण अर्जुन जरे कहे के हूँ तरह जे चैतन्य ने हूँ कहते हुए कृष्ण भगवान के हूँ
જે ચૈતન્ય એ હું કહેતા હોય છે એ બંને એક જ છે. યદેવૈહ જે અર્જુનમાં છે તદમૂત્ર એ જ કૃષ્ણમાં છે, જે નરમાં છે એ જ નારાયણમાં છે. તો કદાચ એવું તો બને કે જે મારામાં છે એમનામાં હોય, એ તો હોય, હું એમના હું છું છું માટે જે મારામાં છે એમનામાં હોય, પણ એમનામાં છે મારામાં ના હોય એવું બને. એ યદમૂત્ર તદન્વિહ જે એનામાં છે એ જ અહીં છે. અનુઈહ અનુ અર્થાત અનુવર્તમાનમ એ જ ચૈતન્ય જે નારાયણ છે અથવા નારાયણનો આત્મા છે એ જ અહીંયા જીવના રૂપે વર્તમાન છે અર્થાત જીવ રૂપે વ્યવહાર કરી રહ્યું છે. એટલે માત્ર જે અહીં છે એ ત્યાં છે એવું કહેવામાં આવે તો અંશ ને અંશ એવી જાતનો સંબંધ હોય કે એ પરમાત્મા કોણ છે, તો કે અંશી છે, એ સમુદાય છે, એ સમગ્ર છે અને હું એનો અંશ છું. મારામાં છે એ એનામાં છે, પણ એનામાં છે એ મારામાં છે એમ ના કહેવાય. અહીં શું કહે છે, અહીં જે છે એ જ ત્યાં છે અને ત્યાં છે તે જ અહીં છે. ઓમ ઇત્યેદક્ષરમ બ્રહ્મ, ઓમ ઇત્યેદક્ષરમ ઇદમ સર્વમ, આ સમગ્ર જગત શું છે, બ્રહ્મ છે. સર્વમ હિ એતદ બ્રહ્મ, બ્રહ્મ આ સર્વ છે, આ સર્વ બ્રહ્મ છે, એમ કહીને બંધનું ઐક્ય બતાવ્યું. અહીં પણ એવું કહે છે, યદેવ ઐહ તદમૂત્ર, યદમૂત્ર તદન્વિહ, તત્તદેવ શું છે, તત્તત્વ, તત્તદેવ તત્વમેવ ત્વમેવ તત્, તત્વમેવ ત્વમેવ તત્, તત્વમ ત્વમ તત્, એમ કહીને શું બતાવે છે, ઐક્ય બતાવે છે. કોઈ પ્રકારનો ભેદ નથી, કોઈ પ્રકારનો સંબંધ નથી. અંશ અંશી કે એવો કંઈ સમુદાય કે અવયવ કે એવો કાર્યકારણ કોઈ પ્રકારનો સંબંધ નથી, કે વિશેષણ વિશેષ છે, કેવું છે, ઐક્ય. મુખ્ય અર્થમાં પ્રધાન અર્થમાં ઐક્ય છે. મૃત્યુસ મૃત્યુમાં આપનોતી યૈહ નાના ઇવ પશ્યતિ, ઇહ એટલે આ સંસારની અંદર નાના ઇવ પશ્યતિ, પરંતુ આમ ચૈતન્ય એક અદ્વિતીય હોવા છતાં પણ નાના ઇવ પશ્યતિ, જે નાના અર્થાત ભેદભાવના દર્શન કરે છે. મૃત્યુ સમૃત્યુમ આપનોતી, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુને પ્રાપ્ત કરે છે, બસ અનુનાવત મૃત્યુ. આમ દ્વૈતના દર્શન કરવા અર્થાત આ આત્મા ભિન્ન ભિન્ન છે, આત્મા વહેંચાઈ ગયેલો છે, આત્મા અનેક છે એવું જે માને છે એ મનુષ્ય એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જાય છે. એ કે એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જવાનું એ મૃત્યુમાં જ છે. આ પ્રકારે આત્માને અલગ માનનાર, ભેદભાવ ભિન્ન માનનાર, અથવા તો વિભાજિતમાં વિભક્ત માનનાર, આત્માને ટુકડા ટુકડા થઈ ગયા માનનાર, તેથી પોતે અલ્પ છે એમ માનનાર, જગતથી ભિન્ન છે એવું માનનાર, એ મૃત્યુમાંથી મૃત્યુમાં જાય છે. એટલું જ નહીં, એ મૃત્યુમાં જ છે. દ્વિતીય દ્વૈ ભયમ ભવતી, જ્યારે પણ દ્વૈતને આપણે સત્યતા આપીએ ત્યારે અલ્પતાની લાગણી જન્મ્યા વગર રહે જ નહીં, અને એમાંથી ભય જન્મ્યા વગર રહે જ નહીં, એમાંથી શોક જન્મ્યા વગર રહે જ નહીં, અને આ ભય અને શોક એટલે જ મૃત્યુ. આ મૃત્યુમાંથી મુક્ત થવું, અમરતા પ્રાપ્ત કરવી, એટલે આ ભય અને શોકમાંથી મુક્ત થવું. શરીર તો હોય કે ના હોય તોય છે, શરીર ભલે ના આખું અમર નો અમર ધારકો, વૈજ્ઞાનિકો એક જણ મને કહે કે સ્વામીજી પણ વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે. લોકોને ચિંતા થાય કે વેદાંતનું થશે શું, આ વૈજ્ઞાનિકો એક દાડો વેદાંતનો કંઈક કરશે, વૈજ્ઞાનિકો શોધખોળ કરી રહ્યા છે કે ક્યારેય દેહનું મૃત્યુ જ ના થાય. ધારકો બહુ દરકાર તમે લો પ્રાણાયામ, જાત જાતની દરકાર કરી કે લાંબે લાંબો ચલાવી જ રાખો, ચલાવી જ રાખો, ચલાવી જ રાખો. સ્વામીજી એક વાર કે ન્યુયોર્કમાં એક ડૉક્ટર છે, 22 માઇલ રોજના દોડે છે. રોજના કેટલું દોડે, 22 માઇલ જોગિંગ. શેને માટે, જેથી એ થોડા વધુ વર્ષે જીવી શકે. પણ કહે છે કે 22 માઇલ દોડવામાં જેટલો સમય કાઢે છે વધારે, અને જેટલા થોડા વર્ષ મળશે એટલા વર્ષોથી વધારે તો દોડવામાં જ કાઢે છે માણસ, દોડવામાં કે વાંધો, પણ એની બધાની મર્યાદા કંઈ, એમાં થોડીક તો પ્રમાણ હોવું જોઈએ ને, દોડવું કેટલો દોડવાનું, 22 માઇલ રોજનો એટલે શું, અને તે રીતે શરીરની દરકાર કરે, પણ કેટલી દરકાર કરો, આખો એ દાડો બધું પછી તમે ગણતરી કર્યા જ કરો ને બધા, તો કદાચ વધશો થોડા જીવો. ચલો એમ માનો કે વૈજ્ઞાનિકો એવી શોધ કરે આવતીકાલે કે આ દેહ મરે જ નહીં, એવું શક્ય જ નથી, શક્ય જ નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનો જન્મ તેનું મૃત્યુ થવું જ જોઈએ અને થાય જ, ગમે તે કરો. કદાચ કશું કરો ના, આ દેહનું એ લોકો લાંબુ ચલાયા જ કરે તોય પણ શું, ઉલટું વધારે તકલીફ. શોક અને મોહ જ્યાંથી દૂર ના થાય ત્યાં દેહને કરવાનો શું છે. લોકો ચિંતા કે મને કોઈ કહે કે સ્વામી 75 વર્ષ, અને મારે 75 વર્ષ જીવવાનું, બાપ રે બાપ, આવું 75 વર્ષ ચાલ્યા કરશે શું થશે,
लोगों ने उल्टी चिंता है, वो लंबो जीवन आए तो लोगों ने चिंता है कि हमें छूटी शुद्ध नहीं कहो, मात्र आप अस्तित्व टकावी राखो, एक आप धर्म एक आप जीवन की सफलता नहीं। એટલે વૈજ્ઞાનિકો બિચારા કરે છે કે ખોટું નથી, બહુ સારું કરે છે, પણ એ જે કરે છે એનો સદુપયોગ કરવાનો આપણા હાથમાં છે ને, આપણે એમને ખાલી લોકો વૈજ્ઞાનિકોને ગાળો આપે છે, બધા લોકો આમ પ્રવચનો કરે એટલે આવી એક આવી એક સ્ટાઇલ છે, આમ બસ બધાની આમ ટીકાઓ નિંદાઓ કરવી, આ વૈજ્ઞાનિકો આમ કર્યું તેમ, અરે વૈજ્ઞાનિકો તો બહુ સારું કર્યું છે, કેટલી બધી વસ્તુઓ આપણા માટે સરળ બનાવી, એનો સદુપયોગ કરવાની અક્કલ આપણામાં ન હોય તો એ જ વસ્તુ આપણા નાશનું કારણ બની શકે। આપણી બુદ્ધિ તો એવી છે ને કે કોઈ પણ વસ્તુના આપણા ઉપયોગનું સાધન બનાવી શકે, એ જ વસ્તુથી આપણે વિનાશ પણ નોતરી શકીએ। ભગવાન તો ભગવાન છે, કુદરત કુદરત છે, એની શક્તિઓ શક્તિઓ છે, એ શક્તિનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો બધું આપણા હાથમાં છે। આપણે દુરુપયોગ કરીએ અને પછી પેલાને ગાળો દઈએ, આ મારો બાપા જ આવો છે, આને જ આટલા પૈસા ભેગા કરીને મને આપ્યા, એટલે માટે હું દારૂ પીતો થયો ને, નહીં તો ના, એટલે હું દારૂ પીવું છું, હું દારૂ પીવું છું એના માટે એને જવાબદાર ગણો। આ કઈ કઈ જાતની આ બુદ્ધિ છે કે વિજ્ઞાનને આ દુનિયામાં વિનાશ માટે જવાબદાર ગણો, એ અક્કલ વગરની વાત છે। વિજ્ઞાન તો માત્ર આપણને જીવનના સત્યનું જ્ઞાન કરાવે છે, એનો કેમ ઉપયોગ કરવો અને ન કરવો એ આપણા હાથમાં છે। આપણે એની જ વસ્તુનો દુરુપયોગ કરીને આપણો પોતાનો વિનાશ નોતારતા હોઈએ તો કે ના ના, તમે શોધી શું કરવા, જો શોધી ના હોત તમે ઓછો ઉપયોગ કર્યો હોત, ત્યાં અણુમાંથી શક્તિ ના શોધો તો બોમ્બ ના બનાવો, હા એ કહી શકાય આપણે, તે ખાવાનું આપ્યું શું બનાવ્યું શું કરો, આજે વેડવી તો અમે 25 ખાધે તો મરી ગયો ને અંતેથી। રવિ આપણે જરૂરત આપણે કોઈ પ્રકારનો વિવેક ના રાખીએ તો પછી શું થવાનું છે, એટલે જો કોઈ જે કશે પણ જો દોષ આપવો હોય, દોષ દુનિયામાં કોઈને આપવાની જરૂર નહીં, બધી વસ્તુ સમજવાની જરૂર છે, કદાચ ક્યાંક દોષ આપવો હોય તો માત્ર અવિવેકને દોષ અપાય। અવિવેક કેમ, વસ્તુ આપણી સમક્ષ આટલી સ્પષ્ટ હોય અને છતાંય બધે આપણે શીખીએ નહીં, ભગવાને બુદ્ધિ પણ આપી અને છતાંય શીખીએ નહીં, અને તોય રોજ રોજ માર ખાધા જ કરીએ, એક વાંસામાં પડ્યું તો છોડી દે તો ના છોડું, બીજું પડ્યું તો પણ ના છોડું, આમ વાંસા પર પહેલાં પ્રહાર પડ્યા જ કરે અને છોડું જ નહીં, એ કોને કારણે છે, અવિવેકને કારણે। બસ જો કદાચ કોઈની નિંદા થતી હોય, અવિદ્યામાં એમ લાગે આપણને કે સ્વામીજી આ ઉપનિષદમાં તો આ લોકોની નિંદા કરી છે, મને એક જેમ પૂછે કે સ્વામીજી આ ગીતામાં વેદની નિંદા કરી છે, કર્મની નિંદા કરી છે, એવું બધું તમને ક્યાંથી જણાવ્યું, એમને શ્લોક તો યાદ ના, પણ મને ખબર નથી કયા શ્લોકની વાત કરે છે, યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતિ અવિપશ્ચિતઃ વેદવાદર્તા પાર્થ નાન્ય દસ્તિવાદિનઃ કામાત્માનઃ સ્વર્ગપરાઃ જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ। ભગવાન આ રીતે કહે છે કે આ લોકો સતત સ્વર્ગની ઈચ્છા કરનારા અને એ માટે બધા વેદમાં કહેલા કર્મ કરનારા લોકો માત્ર ઐશ્વર્ય અને ભોગની પાછળ પડેલા હોવાના કારણે ક્યારેય મનમાં સ્વસ્થતા મેળવી શકતા નથી અને ક્યારેય પણ આ જ્ઞાન એમનામાં ઉગતું નથી કે નિષ્ઠિત થતું નથી। જો સ્વામીજી કર્મની નિંદા કરી, આમાં કર્મની નિંદા નથી, એવું કહ્યું યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતિ અવિપશ્ચિત, અવિવેકે મનુષ્યો કર્મનો ઉપયોગ માત્ર સ્વર્ગ અને ભોગ માટે કરતા હોય છે, એ માણસો વિવેક બને તો એ જ કર્મનો ઉપયોગ યોગ માટે કરે, અરે કર્મ તો એનું એ જ છે, પણ વિવેકે મનુષ્ય હોય તો એ કર્મનો યોગ માટે ઉપયોગ કરે, અવિવેકે હોય તો કર્મનો ભોગના સાધન, પણ કર્મનો વાંક છે એનો ઉપયોગ, તમે તો લાઠી તમારા હાથમાં તમે જે કરો એ કરો, કોઈ રક્ષણમાં કરી શકો, કોઈ માથું ભાંગી શકો, એ લાઠીનો વાંક નથી, પણ તેથી લાઠીને તમે છુપાવી દો તો આ માણસ લાઠીને બદલે બીજું કશું લઈ આવશે, છેવટે એક જ ઉપાય બધા પ્રશ્નો છે, અને તે છે લોકોમાં વિવેક બુદ્ધિ જાગૃત, બાકી ગમે તેટલા કાયદા કાનૂનો કરો લોકો માર્ગ શોધી જ કાઢશે બધા, આ તો પછી શું છે, આ તો ખાલી જેને અંગ્રેજીમાં ગિમિક્સ, ગિમિક્સ એટલે હવે ગુજરાતી શબ્દ મારે શોધવો પડે, પણ ટૂંકમાં આ બધા આ કાવા દાવા કરીને પેચ ઉડાવીને પેચ લડીને માણસો પ્રશ્નો ઉકેલવા માગે છે કે પેલા આમ કરે છે તો આપણે આમ કરો, એ આમ કરે માટે આપણે આમ કરો, અરે તમે ગમે તેવા નિયમો લાવો તો પેલા માણસો એવા સ્માર્ટ છે કશા ને કશા શોધી જ કાઢો, ગમે તેટલા નિયમો લાવો અને માણસો ના સુધરે ત્યાં સુધી કોઈ દિવસ ગમે તેટલી આર્થિક તમે નીતિ બદલો, ગમે તે બદલો, જો માણસો ના સુધરે તો કશું સુધરવાનું નથી, આ દેશમાં ગમે તેટલી થોડું ઘણું રાહત લાવી શકો, પરંતુ મેનિપ્યુલેશન
માત્ર તમે લોકોને મેનિપ્યુલેટ કરો અર્થાત લોકોને તમે આમ કંઈ ગૂંચવાઓ કે લોકોને તમે કાવા દાવા કરે ને એમને કંટ્રોલમાં લેવા કે આ દેશની દેશને સમૃદ્ધ બનાવવા માગતો હોય કે ઉન્નતિ કરવા માગતો હોય કોઈ દિવસ ના બને. અંતેથી માણસને સુધારીને ત્યાં સુધી કશું સુધારવાનું નથી. માણસ સુધારો અર્થાત એમાં વિવેક, વિવેક ત્યારે આવે જ્યારે આનો કંઈક અભ્યાસ કરે ત્યારે, એ સિવાય વિવેક આવે જ નહીં. આ સિવાય વિવેકનું કોઈ સ્થાન નથી. બીજું બધું વાંચી વાંચીને સાંભળીને લોકો તો જે ગૂંચવાઈ જાય છે. અંતેથી આ સિવાય બીજી કોઈ જગ્યાએ વિવેક જ નથી, ગીતા કે ઉપનિષદ સિવાય. એટલે આ જ્ઞાન જો આપવામાં આવશે ને લોકો કંઈક ગ્રહણ કરશે તો કંઈક આપણો ઉદ્ધાર, એ સિવાય બીજો આ દેશમાં ઉદ્ધાર જ નથી. ખરેખર આ દેશમાં આખી દુનિયામાં આ વિવેક સિવાય ક્યાંય ઉદ્ધાર જ નથી. બાકી લોકો સમૃદ્ધિ તો બહુ ઉત્પન્ન કરે છે અને એનો પોતાનો જ વિનાશ નોંધે છે. એવું નથી કે દેશમાં અર્થ વલ્લભ અમેરિકા અર્ધ સમૃદ્ધ દેશ છે. અરે પણ તેથી શું થઈ ગયું, શોક અને મોહમાંથી મુક્ત થયા. એમાં અમેરિકામાં પણ આપણને આપણે ગર્વ થાય કે છું અમેરિકન લોકો કેવા દુઃખી છે. એટલે કે આપણે સુખી છે એવો નિયમ છે, આપણને સંતોષ છે કે પહેલાં લોકો દુઃખી છે. અરે પણ તો કે સ્વામી ત્યાં કેટલા લોકો આપઘાત કરે છે અને ત્યાં કેટલા લોકો નામ થાય, ત્યાં કેટલા લોકો ત્યાં આવે છે, હું કહી કેટલા આપઘાત થાય છે એને આપણે ખબર જ નથી. આપણે ચિંતા કરવાનો સમય જ નથી અને એટલા માટે આપણે એમ કે આપણું બધું બરાબર ચાલે છે. જો ખરેખર અહીંયા સ્ટેટિસ્ટિક્સ અર્થાત આપણા દેશની અંદર આ બધી નોંધ લેવામાં આવે તો આપણે બધાને ચડી જઈએ. અને આપણે એમ માનીએ છીએ કે એમના મનમાં સ્વામીજી જ્યાં અશાંતિ, જ્યાં અમેરિકામાં શાંતિ નથી, બધી સમૃદ્ધિ છે, ક્યાંય શાંતિ નથી. તો હિન્દુસ્તાનમાં શાંતિ છે? એક માણસમાં શાંતિ નથી. એમના મને કે આ દેશમાં શાંતિ છે? અજ્ઞાન હોય ત્યાં શાંતિ હોય જ ના શકે. અને કદાચ આપણે ત્યાં અશાંતિ, કદાચ આપણે ત્યાં અશાંતિનો સંઘર્ષ ઓછો, કારણ કે આપણે ત્યાં વ્યવસાય વધારે છે. આપણે ત્યાં આપણે નસીબ જોઈએ કે દેવ દર્શન પાઠ પૂજન આવું બધું હોવાને કારણે આપણી અશાંતિને વ્યક્ત કરવાનું કોઈ સાધન છે ખરેખર, અને તેથી થોડી રાહત છે. પ્રેમ ના મને કે આપણામાં બીજા કરતા વધારે વિવેક છે. લોકો તો આપણી આ વાતો સાંભળી સાંભળીને ચકિત થઈ જાય કે આ બધું ઉપનિષદમાં છે ને ગીતામાં છે, અને છતાં ભારત દેશ આવો કેમ છે? લોકો આ બધું ગીતામાં જ છે, બહાર નથી. એ જ્યાં પુસ્તકોમાં જ છે આ બધું. એ વસ્તુ આપણામાં આવે તો બરાબર છે, અને ન આવે ત્યાં સુધી કોઈનો ઉદ્ધાર જ નથી. એટલે ટૂંકમાં આપણા જીવનનું વ્યવહારિક જીવનનું સુખ પણ ના માણી શકીએ. ચાલો આ અધ્યાત્મ પારમાર્થિક વસ્તુ જવા જ દઈએ, પણ વ્યવહારિક જીવનનું સાદું સીધું સુખ માણવા માટે આપણા પાસે ઘર છે, નાનકડું ટીવી છે, થોડું ફર્નિચર છે, અમારો પરિવાર છે, એનું સુખ તો માણો. એ સુખ માણવા માટે આ જોઈએ. એ સુખ પણ કોણ માણી શકે છે? ઘરમાં ચાર જણ હોય તો ચાર ભિન્ન સમગ્ર ચાર જગત જ છે, ચાર માણસો એક નથી, ત્યાં ચાર જ જણ છે. ચાલો એનો વાંધો, ભલે સ્વતંત્ર રહ્યા, અને સ્વતંત્ર હોવા છતાં પણ માણસો પ્રેમથી રહી શકતા હોય, પણ નથી. એ ના થાય. કેમ ના થાય? તો કે આ વસ્તુ નથી. એટલે પ્રાયોરિટીઝ, કઈ વસ્તુ અગત્યની છે, કઈ વસ્તુ અગત્યની નથી, શેને જેનું મહત્વ આપવું અને શેને છોડી દઉં, શેને પકડી રાખવું અને શેને છોડી દેવું, એવું વિવેક ના હોય તો પેલા બાવળને પકડી રાખીએ. પેલી કઈ છે? પેલી કઈ વે નથી, અપામાર, અપામાર્ગ. હા, એ અપામાર્ગ વે લેવી છે કે એને જો આમથી આમ આમ હાથ ફેરવીએ તો એકદમ સુંવાળી હોય, પણ ઉલટો હાથ ફેરવીએ તો એવી આપણે વાગે. ઘણું થાય છે ને આમ હાથ ફેરવો તો બહુ સુંવાળું સુંવાળું લાગે, ઉલટો હાથ ફેરવ્યો તો કાંટાની જેમ વાગે. એમાં બધું જગત આવું જ છે. કેમ હાથ ફેરવો આવડતું હોય તો બધું સુંવાળું છે, અને ન આવડતું હોય તો બહુ કાંટાળું છે. આપણે એને ગાળો દઈએ અને આ બધી ખોટી રીત છે. આપણે ત્યાં પણ આપણા બધા સંત મહાત્માઓ થઈ ગયા આ જગતને ગાળો દેતા આવ્યા કે શું છે ભાઈ, પિતા પુત્ર પરિવાર બધા સ્વાર્થના સગા અને ફલાણા સગા અને બધા આવા છે તો તમે સારા છે, આમ બીજા બધા આવા સ્વાર્થના સગા છે અને આપણે સારા છીએ. એટલે આ પણ એક તકલીફ છે. બધો દોષ બીજે આપણે જોઈએ ને એટલે આપણને લાગે આપણું બધું સારું છે. મિનિસ્ટરો આવા છે, સરકાર આવી છે, પ્રધાનો આવા છે, પ્રોફેસર આવા છે, કુલપતિ આવા છે, બસ આપણે એક સ્વસ્થ અને સારા છીએ. અને આ તો કઈ રીત છે? અંતે દોષ માટે અમે બીજે નજર કરવાની. વિનોબા ભાવે સરસ કહે છે કે પેલો માણસ સમજાવે કે સોક્રેટિસ મનુષ્ય તો સોક્રેટિસનું મૃત્યુ થયું માટે મનુષ્ય મરતે છે. અરે પણ ભાઈ સોક્રેટિસ નરે મનુષ્ય, તું પણ મનુષ્ય છું, અંતેથી તારું મૃત્યુ થવાનું નહીં. આ સોક્રેટિસનું મૃત્યુ થયું મને સંતોષ છે. અંતેથી આ દંભ ક્યાં છે? મિનિસ્ટરમાં છે. ત્યારે આપણામાં શું છે? આપણે તો બધા જાણે ક્લીન, મિસ્ટર ક્લીન છે આપણે એક એક જણા.
એટલે એટલા ભ્રમમાં આપણે રહેતા હોઈએ છીએ કે જાણે આપણે આ હિન્દુસ્તાનના લોકોમાં ભ્રમ વધારે છે, બીજે બધે હશે પણ આ ભ્રમ બહુ જ વધારે છે કે આપણે બધું સારું છે અને આખી દુનિયામાં આવું છે ને તેવું છે. એટલે કે આપણે જાતને દોષ આપવાની પણ આવશ્યકતા નથી, માત્ર એક આત્મનિરીક્ષણની બહુ જ આવશ્યકતા છે. અને આપણે એવો ખોટો, અમારી સંસ્કૃતિ આવી છે, એ તો હશે, અમારી સંસ્કૃતિમાં ભલે આવી હોય, અને બુદ્ધ ભગવાન આવા થઈ ગયા હોય, શંકરાચાર્ય આવા હતા એટલે આપણે એની પૂજા કરી, પણ આપણે કશું, આપણી આ એક બીજી રીત પણ છે કે આ ભગવાન છે, બસ અમારો ગુરુ છે ને ભગવાન, એમને પેલા ઉપર બેસાડે એમને પાદ પૂજા કરીએ એટલે આપણે નીચે નીચે બેસી રહેવાનું, ટૂંકમાં આપણે ઉપર ઉઠવાની જરૂર જ નથી. એમ એમને ભગવાન કહીને આપણે જેવા છીએ એવા રહેવાનું, જાણે આપણે લાયસન્સ ના મળતું હોય. ચલો આ બધી આ બધા આપણે બીજા આ બધું આ પ્રાસંગિક વિષયાંતર છે. પણ જદે એવા એ હા તદમૂત્ર યદમૂત્ર તદન વિહ, જ્યાં છે તે જ ત્યાં છે. જે ત્યાં ઘણીવાર બધા લોકોને અંદર બળાપો હોય છે, કંઈક જણને આ સ્વામીનો પણ અંદર બળાપો ક્યારેક ક્યારેક બહાર આવતો હોય છે. ક્યાંક જોઈ આવો, સાંભળી આવો, અનુભવી આવો, બધું રોજ રોજ અનુભવ કરતો કે આડ બોલો, એટલે આમ જે અંદર બળાપો રહી ગયો હોય એ ઘણી વાર ક્લાસમાં બહાર આવે એવું થતું હોય. ઘણી વાર ખબર ન પડે કે સ્વામી તમે આને સંબંધ શું છે, આજે ચર્ચા ચાલી રહી છે એને શું સંબંધ છે. બસ સંબંધ સંબંધ એટલા માટે છે કે શોક અને મોહમાંથી મુક્તિ. તો ક્યારે શોક અને મોહથી મુક્ત થાય, કહ્યું તે પ્રમાણે સંસારી કેમ છે, જ્યાં પણ દ્વૈત છે, જ્યાં પણ અન્ય ભાવ છે, મૃત્યુ હોય મૃત્યુમ ગચ્છતે, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જાય છે. એક મૃત્યુ એટલે શું, આ ખાલી દેહના મૃત્યુથી મારું મૃત્યુ થતું હોય તો વાંધો નહીં, ત્યાં સુધી આપણે સુખી હોત તો વાંધો નથી, પ્રત્યેક ક્ષણે મૃત્યુનો અનુભવ થઈ રહ્યો છે. અને એટલા માટે નહીં કે આ દેહ ક્ષીણ થઈ રહ્યો છે માટે આપણે પ્રત્યેક ક્ષણે મૃત્યુ અનુભવી રહ્યા છે, જે ક્ષણે આપણો શોક અને મોહ, જે ક્ષણે આપણે મૃત્યુનો જ અનુભવ કર્યા છે, માટે આ શરીર ગમે તેટલું ચાલે. અર્થાત વૈજ્ઞાનિકો ધારો કે આ શરીરને અમારે તો બનાવતા હતા જ, વૈજ્ઞાનિકો તો શું બનાવવાના હતા, પણ અમર બનવાની કળા આપણા લોકોએ શોધી જ કાઢી હતી. કે સ્વર્ગમાં જવાનું શું છે, અપામ સોમ અમૃતાહ ભવામ જે કંઈ કહે, એટલે આ સોમપાન કરી કરીને અમૃત બની ગયા, અમર બની ગયા. દેવતાઓ કહે છે અમર છે, અર્થાત એવા કર્મ વગેરે આપણા વેદની અંદર એ બધા કર્મનું વિધાન છે, જે કર્મનું અનુષ્ઠાન કરવાથી આપણે સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરી શકીએ, અમર બની શકીએ. એટલે વૈજ્ઞાનિકો બનાવતા બનાવશે પણ અમર બનવાની કળા આપણે તો શોધી જ કાઢેલી છે, પણ એ કેવું અમૃતત્વ, એ અમૃતત્વ તો કેવું છે, એ પણ ક્ષીણે મર્તે પુણ્યલોકમ વિશંતિ, એ અમરતા પણ કેવી છે, આપેક્ષિક છે, સાપેક્ષ અમરતા છે. અને તેથી આ કોઈ પણ દેહ સાથેનો સંયોગ હોય તો મનુષ્ય મુખ્ય અર્થમાં ક્યારે અમર ન જ બની શકે. મુખ્ય અર્થમાં ત્યારે જ અમર બની શકાય જ્યારે આ જે જીવમાં જે ચૈતન્ય છે તે આના પરમાત્મા ચૈતન્ય છે એક, બંને એક જ છે. સયશ્ચાયમ પુરુષે યશ્ચાસાવાદિત્ય સયેક, આ પુરુષમાં કે જીવમાં જે છે એ જ આદિત્યમાં, એ જ પરમાત્મામાં છે અને એક જ છે. એ નાના એવ પશ્યતિ, જે જાણે કે નાનાત્વના દ્વૈતના દર્શન કરે છે એ મૃત્યુ મૃત્યુ આપનો હતી, મૃત્યુમાંથી મૃત્યુને પ્રાપ્ત કરે છે. શંકરાચાર્ય સમજાવે છે ભાષ્યમાં, યદેવેહ કાર્યકરણોપાધિ સમન્વિતમ સંસાર ધર્મવત અવભાસમાનમ અવિવેકિનામ તદેવ સ્વાત્મસ્થમ અમુત્ર નિત્ય વિજ્ઞાન ઘન સ્વભાવમ સર્વ સંસાર ધર્મ વર્જિતમ બ્રહ્મ. યદેવ ઇહ, એટલે જીવની ઉપાધિમાં કાર્યકરણોપાધિ સમન્વિતમ, આ ઉપાધિને કાર્યકરણ ઉપાધિ કહે છે. કાર્ય એટલે કે દેહ, કરણ એટલે ઇન્દ્રિયો, કાર્ય એટલે સ્થૂળ શરીર, કરણ એટલે સૂક્ષ્મ શરીર. આ ઉપાધિ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની બનેલી છે. ઇહ એટલે અહીં આ જીવની ઉપાધિ જે કાર્ય અને કરણના રૂપમાં છે, એટલે કહ્યું કાર્યકરણોપાધિ સમન્વિતમ. આ કાર્ય અને કરણ રૂપી ઉપાધિ, અર્થાત આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી જે ઉપાધિ છે એની સાથે સમન્વિત, એની સાથે સંયોજાયેલું,
એની અંદર તાદાત્મ્ય ધરાવનારું, એનાથી જાણે કે પરિચ્છિન્ન કે મર્યાદિત થયેલું જણાતું, સંસાર ધર્મવત અવભાસમાનમ, સંસાર ધર્મવત, જાણે કે સંસારના ધર્મ ન ધરાવતું હોય. સંસાર કોને કહેવાય? કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ, આ શું છે? સંસાર. આ સંસારના ધર્મ છે. એમાં પછી અહંકાર, એનો અહંકાર પછી મમકાર, રાગ, દ્વેષ, આ બધા શું છે? સંસારના ધર્મ. અને તેથી અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, આસક્તિ, ભય, આ બધું ધરાવનારું જે છે ચૈતન્ય, સંસાર ધર્મવત અવભાસમાનમ, જાણે કે બધા સંસારના ધર્મને ધરાવતો હોય એ રીતે જે અવભાસમાનમ, એ રીતે જે જાણે કે જાણે છે. તો કોઈ પૂછે કે કેવી રીતે પરમાત્મા સંસારી બની ગયો? તો કે અવિવેકીનામ સંસાર ધર્મવત અવભાસમાનમ, જાણે કે સંસારના ધર્મ ધરાવતો હોય એવું દેખાતું ચૈતન્ય. કોને માટે? અવિવેકીનામ, અવિવેકી મનુષ્ય માટે જે ચૈતન્ય જાણે કે સંસારી ન હોય એમ ભાસે છે. એકનો એક જ ચૈતન્ય વિવેકી પુરુષો માટે પૂર્ણ ભાસે છે, અને એનું એ જ ચૈતન્ય અવિવેકી મનુષ્ય માટે જીવ ભાસે છે. ચૈતન્ય એક જ છે, એક જ પરમાત્મા. આ અસુરો માટે કાળ સ્વરૂપ છે, એ જ પરમાત્મા ભક્તો માટે અનુગ્રહ સ્વરૂપ છે. એ જ ચૈતન્ય અવિવેકી મનુષ્ય માટે અલ્પ છે, જીવ છે. એટલે કે અવિવેકી નામ અવભાસમાનમ. આજ એમ નહીં કે કંઈ આ ચૈતન્યમાં કશો ફેરફાર થયા પછી એ બનશે. યદેવ ઇહ, યદ અત્યારે, અહીં આ સમયે, યદેવ જે છે તે, તદેવ એ જ અમૂત્ર. અમૂત્ર એટલે નિત્ય વિજ્ઞાન ઘન સ્વભાવમ સંસર્વ સંસાર ધનવર્જિતમ બ્રહ્મ. અમૂત્ર કારણોપાધવ, આ કાર્ય ઉપાધિ છે ઈશ્વરની, કારણ ઉપાધિ એટલે સમષ્ટિ ઉપાધિ. આમ વ્યષ્ટિ ઉપાધિની અંદર જે પરિચ્છિન્ન મર્યાદિત જીવની જેમ ભાસિત થઈ રહ્યું છે તે જ સમષ્ટિ ઉપાધિમાં રહેલું એ જ ચૈતન્ય, સમષ્ટિ ઉપાધિમાં રહેલું ચૈતન્ય પણ એ જ છે. એ કયું ચૈતન્ય છે? નિત્ય વિજ્ઞાન ઘન સ્વભાવમ. વિજ્ઞાન ઘન, વિજ્ઞાન ઘન, ઘન એટલે કે ઘન એટલે કે વાદ, એટલે ઘન એટલે એકદમ શું કહેવાય, એક રસ. વિજ્ઞાન ઘન સ્વભાવ, વિજ્ઞાન એક રસ સ્વભાવ, માત્ર વિજ્ઞાન સ્વભાવ, નિત્ય વિજ્ઞાન સ્વભાવમ. એ વિજ્ઞાન સ્વભાવમાં, ચૈતન્ય સ્વભાવમાં, જ્ઞાન સ્વરૂપમાં ક્યાંય પણ અસ્ત કે ઉદય ન હોય, નિત્ય. આમ સૂર્યમાં અસ્ત પણ નથી, ઉદય પણ નથી, સૂર્ય કહે છે નિત્ય પ્રકાશવાન. અંતે રીતે જે વિજ્ઞાન સ્વરૂપ ચૈતન્યમાં અસ્ત પણ નથી, ઉદય પણ નથી, નિત્ય ચૈતન્ય સ્વરૂપ, નિત્ય વિજ્ઞાન સ્વરૂપ, સર્વ સંસાર ધર્મ વર્જિતમ, જે બધા સંસારના ધર્મથી વર્જિત છે. સર્વ સંસારના ધર્મોને પ્રકાશિત કરનાર, અને તેથી સર્વ સંસારના ધર્મથી પર, જે પ્રકાશક, પ્રકાશક હોય, પ્રકાશિત કરનાર હોય, ત્યારે ક્યારેય પણ પ્રકાશ્યથી પ્રકાશ્યના ધર્મથી ક્યારે પણ લેપાયમાન ન થાય. આમ સૂર્યનો પ્રકાશ આ જગતના ભિન્ન ભિન્ન પદાર્થોને પ્રકાશિત કરતો હોય, ક્યારે પણ એ પદાર્થોથી લેપાયમાન ન થાય. અંતે રીતે આ ચૈતન્ય જે મૃત્યુની ભિન્ન ભિન્ન અવસ્થાઓને પ્રકાશિત કરતું હોય, સંસારની સર્વ અવસ્થાઓને પ્રકાશિત કરતું હોય, સુખને દુઃખને કર્તૃત્વ ભોક્તૃત્વ બધાને પ્રકાશિત કરનાર એ નિત્ય વિજ્ઞાન સ્વભાવ ચૈતન્ય સ્વયં કેવું છે? સર્વ સંસાર ધનવર્જિતમ, આ સર્વથી અસ્પૃષ્ટ. સ્વાત્મસ્થમ, સ્વાત્મસ્થમ અર્થાત જે પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. એટલે કે જ્યારે એને સંસારી દુઃખી માની લેવામાં આવે છે, ત્યારે પણ, ત્યારે પણ જે સર્વ સંસારના ધર્મથી અલેપ છે, નિર્લેપ છે, કે સર્વ સંસાર ધર્મથી રહિત છે. એટલે એવું નથી કે આ જીવ ચૈતન્યને અસંસારી બનાવવાનું છે, એવું નથી કે આ જીવ ઈશ્વર બનવાનું છે. જ્યારે એને જીવ માનવામાં આવે છે ત્યારે પણ એ પરમાત્મા જ છે, એને સંસારી માનવામાં આવે છે ત્યારે પણ એ અસંસારી જ છે. તત્વમ અસી, અસી એટલે છે. આ છે એ છે, એ જે સત્ય છે એ ખરેખર સત્યનું વિધાન કરે છે, કંઈક એમાં કર્મનું વિધાન નથી. એટલે એવું નથી કે આ જીવ કે ચૈતન્ય
परमात्मा चैतन्य बनवानुं छे। एने ज्यारे जीव मानवामां आवे छे त्यारे पण परमात्मा ज छे। अंतो पछी आ जीवत्व क्यां रह्युं छे? मने जे अल्पतानो जीवत्वनो मर्यादानो दुःखनो अनुभव ए क्यां छे? तो के बधा धर्म उपाधिना छे। कोना धर्म छे? उपाधिना धर्म। कई उपाधिना? स्थूल अने सूक्ष्म शरीर ने बनेली उपाधि एमां ज बधा धर्म छे। बधी अल्पता क्यां छे? उपाधिमां। जन्म मृत्यु कोना छे? उपाधिमां। अने छतां पण ए उपाधिना धर्मनो आ चैतन्य पर आरोप करवामां आवतो होवाने कारणे ए चैतन्य पण केवुं जणाय छे? मर्यादित जणाय छे। उपा समीपवर्तिनी स्वधर्मम आदधाति इति उपाधि। आम समीपवर्ती वस्तुमां जे पोताना धर्म नु प्रदान करे छे कहे छे उपाधि। जेम स्फटिक मणि होय ए पोताना स्वभावथी शुद्ध छे, निरंग छे, निरूप छे, रूप रंग रहित न अने स्वच्छ छे, शुद्ध छे। अने छतां पण एनी समक्ष एक लाल फूल मूकवामां आवे तो केवुं जाणे के ए लाल भासे छे। ए लाल फूल ने शुं कहे? उपाधि। कारण के एने पोताना धर्मनो स्फटिक पर आरोप कर्यो। अने स्फटिक ज्यारे लाल जणाय छे त्यारे पण लाल नथी। એટલે એવું નથી કે આ સ્ફટિકમાં કંઈ પાછું બ્લીચિંગ પાવડરથી આપણે એને એને રંગ વગરનો બનાવવાનો છે। એ જ્યારે લાલ જણાય છે એટલે સંસાર ધર્મવત સર્વ સંસાર ધર્મવત અવભાસમાનમ। આ સ્ફટિકમાં લાલ જણાય છે, પછી પીળો પણ જણાય, પછી ભૂરો પણ જણાય। જેમ એની સમક્ષ આવતા ફૂલના રંગ બદલાતો જાય તેમ સ્ફટિકનો રંગ જાણે કે બદલાતો જાય છે। આમ જાણે કે બધા રંગવાળું જણાય, સંસારના ધર્મવાળું જણાય, અવભાસમાનમ આ ભિન્ન ભિન્ન રંગવાળું જણાય છે સ્ફટિક। ત્યારે પણ કેવું છે? રંગ રહિત છે, સર્વ રંગથી સર્વ ધર્મથી અસ્પૃષ્ટ કે રહિત છે। તેમ ઉપાધિની મર્યાદાઓના કારણે, ઉપાધિના ધર્મના કારણે સંસારી ભાસતો આ જીવ ચૈતન્ય વાસ્તવમાં કેવું છે? સંસારના સર્વધર્મથી અસ્પૃષ્ટ, સર્વધર્મથી રહિત, સર્વધર્મથી વર્જિત। તો ત્યાં જે છે ઈશ્વરમાં જે ચૈતન્ય છે એ ચૈતન્ય કેવું છે? ચાલો હું આજે ચૈતન્ય છું એ ચૈતન્ય ઈશ્વરમાં છે, પણ ઈશ્વરમાં જે ચૈતન્ય છે એ ક્યાં? એ એ મારામાં છે કે નહીં? તો આગળ કહે છે યચ્ચ અમુત્ર અમુષ્મિન આત્મનિ સ્થિતમ તદેવ ઇહ નામરૂપ કાર્યકરણોપાધિમ અનુ વિભાવ્યમાનમ નાન્યત યચ્ચ અમુત્ર। એ કારણ ઉપાધિ અંદર ઈશ્વરની અંદર યચ્ચ અમુત્ર એમાં જે ચૈતન્ય છે એનું જે સાર તત્વ છે, એનું જે આત્મા છે, એનું જે સાર તત્વ છે, એનું જે સત્ય છે, અમુષ્મિન આત્મની પરમાત્માની સ્થિતમ તદેવ ઇહ એ પરમાત્મામાં ઈશ્વરમાં જે ચૈતન્ય રહેલું છે તદેવ એ જ ચૈતન્ય, વધારે ઘટાડા સાથે નહીં કે કેવું એ જ ચૈતન્ય ઇહ એટલે કે અહીં આ ઉપાધિમાં રહેલું છે। નામરૂપ કાર્યકરણ ઉપાધિ અનુ વિભાવ્યમાનમ અનુ ઇહ મંત્રમાં શું કહે છે? યદમુત્ર તદન્વિહ, અન્વિહ એટલે અનુ ઇહ, અનુ એટલે શું? અનુકરણ કરનારો, એ જ એ જ અપરિચ્છિન્ન અનંત ચૈતન્ય, એ જ અનંત કે અપરિચ્છિન્ન ચૈતન્ય આ નામ રૂપાત્મક ઉપાધિનું અનુકરણ કરનારું છે। અને તેથી આની સર્વ મર્યાદાઓ જાણે કે એને ન ગ્રહણ કરી લીધી હોય। અગ્નિ જેવી રીતે કાષ્ઠમાં પ્રવેશ કરે ત્યારે કાષ્ઠનો આકાર ન ધારણ કરી લેતો હોય, અને કાષ્ઠ ત્રિકોણ હોય તો અગ્નિ પણ જાણે ત્રિકોણ બની જાય, કાષ્ઠ ચતુષ્કોણ હોય અગ્નિ પણ ચતુષ્કોણ બની જાય। અને તે રીતે ભિન્ન ભિન્ન ઉપાધિ સાધના સંયોગને કારણે પરમાત્મા જાણે એ ભિન્ન ભિન્ન ઉપાધિ જેવો ન બની ગયા હોય। એટલે અનુવિભાવ્યમાનમ એ જ પરમાત્મા ચૈતન્ય સર્વત્ર ભાસી રહ્યું છે, પકેર ભાસી રહ્યું છે, આ ઉપાધિના ધર્મનું અનુસરણ કરતો કરતો ભાસી રહ્યું છે। ઉપાધિના ધર્મ જાણે ન સ્વીકારી લીધા હોય એ જ ભાસી રહ્યું છે। અર્થાત ઉપાધિના ધર્મનું અનુસરણ કરીને ભાસી રહેલું અલ્પ જણાતું સર્વ સંસારના ધર્મવાળું જણાતું આ ચૈતન્ય એ જ વાસ્તવમાં નિત્ય વિજ્ઞાન ઘન સ્વભાવમ સર્વ સંસાર ધર્મ વર્જિતમ એ બ્રહ્મ એ જ છે। એક જ કારણથી કે ચૈતન્યમાં કોઈ પ્રકારનો ફેરફાર કે પરિવર્તન થઈ જ ન શકે,
જે આનંદ છે ક્યારે પણ આના વિભાગ ન થઈ શકે, જે અવિભક્ત છે અને જે વિભાગને યોગ્ય નથી, અનડિવાઇડેડ ઇનડિવિઝિબલ, ઇનડિવિઝિબલ ટ્રુથ, ઇન્ડિવિઝિબલ એટલે જે અવિભક્ત સત્ય. આ સત્ય એને જ કહેવાય કે ચૈતન્ય, જેમાં કોઈ વિભાગ શક્ય જ નથી. અને તેથી વિભાગ જે આપણે જણાય છે કેવા છે, માત્ર આ મિથ્યા છે અથવા તો પ્રાતિભાસિક છે અથવા તો અધ્યારોપિત છે. જે ચૈતન્યમાં વિભાગ, જે વિભાગ છે ક્યાં છે, ઉપાધિના સ્તર પર બધા વિભાગ છે, જુદા જુદા છે, પણ ઉપાધિના સ્તર પર રહેલા વિભાગનો ચૈતન્ય પર આરોપ કરીને આપણે માની છીએ કે ચૈતન્યમાં પણ વિભાગ બની ગયા, પડી ગયા. આમ લાકડાની કરચમાંની અનેકતા છે એનો અગ્નિ પર આરોપ કરીને આપણે માની કે અગ્નિ અનેક તણખાઓમાં વહેંચાઈ ગયો. અગ્નિ તત્વ ક્યારેય વહેંચાઈ જતો નથી, જે વહેંચાય છે શું છે, માત્ર લાકડું. અને આ રીતે વાસ્તવમાં ઉપાધિના સ્તર પર ભલે અનેકતા હોય, છતાં પણ તાત્વિક સ્તર પર, ચૈતન્યના સ્તર પર કોઈ પ્રકારની એકતા નથી. આમ હોવા છતાં પણ એ કહે છે આગળ, તત્રૈવં સતી.